ત્યાં વાંચ આગળ. ચંદુને કહ્યું કે, ચંદુને કહેવું કે એવું તે તમે શું ગુનો કર્યો કે તમારી પર ચીડાય છે, કોઈની પર નથી ચીડાતા, અને એવું તમે શું કર્યું કે લાખ રૂપિયાની લોટરી લાગી, આ ઇનામ લાગે છે તેનું કારણ શું, વોટ આર ધી કોઝિસ, એટલે તમે જવાબદાર છો. એ જે જે કરે છે પારકો જીવ, કોઈ પણ જીવ, મચ્છર તમને કહેડે છે, યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ. કેમ કરીને કહેડ્યું એ કાયદેસરના રાજમાં? મચ્છર તમને અડી કેમ કરીને શકે? હાઉ કેન હી ટચ? જ્યાં નો ટચ છે, કોઈ કોઈને ટચ ન કરી શકે એટલું બધું કાયદેસર, ત્યાં તમને કેવી રીતે ટચ થયું? માટે યુ આર રિસ્પોન્સિબલ, રિસ્પોન્સિબલ એન્ડ બધું જગત બિલકુલ કશું કોઈને અડે નહીં તમને. કોઈ અડે નહીં તમને કે છે. આમાં કહે ને કે આખો વાતચીતનો પ્રયોગ એટલો અદ્ભુત રીતે ખુલ્લો કરે છે. પણ વાતચીતમાં એક દોષ એટલે આરોપી પાર્ટી છે, અને બીજું ભગવાન છે અથવા જજ છે કે ભાઈ તમે કઈ રીતે ગુનેગાર છો. એ ગુનેગારને, સાચા ગુનેગારને પેલો ચીડાઈ રહ્યો છે, જગત ચીડાઈ ગયેલાને દોષિત ઠરાવે છે, ત્યારે જેની ઉપર ચીડાયેલો એને દાદા દોષિત ઠરાવે, પોતે શુદ્ધાત્મા તરીકે રહીને પછી દોષિતને દોષિત કહે છે કે તમારી ભૂલ છે. આ એક આ વાતચીતના પ્રયોગથી આપણે આ કે ને આ ડેવલપ કરવા જેવી છે આખી, કે આજે કેવી રીતે આખું પોતાના દોષો જોવા, પોતે ફાઇલ નંબર એકને દોષિત ઠરાવો, અને એની પાછળ આખા વૈજ્ઞાનિક ફોડ મૂકીને દોષિત ઠરાવે છે. અને એમાં પેલું કંઈક તો નો ટચ વાળો સિદ્ધાંત છે, કોઈ કોઈનામાં ડખોડખલ કરી શકે નહીં એવો સિદ્ધાંત છે. તો પછી આ બન્યું કેવી રીતે? માટે આપણે ભૂલ કરેલી છે એનું દંડ આવ્યો. હવે એના સરસ પાછા ફોડ છે વધારે. વીંછી ઉપર નાખે ને આપણી ઉપર, તોય વીંછી ભડકીને ખસી જાય, તાપ લાગે, ભયંકર તાપ લાગે. જ્ઞાની પુરુષ અહિંસક કેટલા હોય કે એને હિંસાવાળાને તાપ જ લાગે એની પાસે, અને વિરોધી સ્વભાવનો હોય ને તે એનો સ્વભાવ જ ભૂલી જાય. બોલો, આપણને વીંછી અડકે ને કઈડે તો કે આપણામાં હિંસક ભાવ હોય તો જ કઈડી શકે. આપણો એટલો બધો અહિંસક ભાવ હોય ને તો પેલો આમ નજીક આવીને ભાગી જાય, એને તાપ લાગે. અને એથી વધારે તાપ તો તીર્થંકર ભગવાનનું આમાં વર્ણન આવે છે કે વિરોધી સ્વભાવનો હોય તો એનો સ્વભાવ જ ભૂલી જાય. વાઘ હિંસક ભાવ ભૂલી જાય, બકરું ભય ભાવ ભૂલી જાય, એવું તીર્થંકર ભગવાનની હાજરીમાં બને કે છે. એ કેટલું બધું અહિંસાના પોતાના વાતાવરણ કેવું ઊભું કરી શકે છે. પોતે અહિંસક એટલા બધા થયા કે એની હાજરીમાં કોઈ હિંસક ભાવ ભૂલી જાય. બોલો, એટલે આજે કહે ને કે બધાની વચ્ચે મારું અપમાન કર્યું, ને બોલો કેવા હશે આપણા દોષ પરમાણુ? જેમ અંદર કારેલાના પરમાણુ હોય ને તો કારેલાનું શાક થાળીમાં ભેગું થાય, તેવું આપણા અપમાનના પરમાણુ હતા તે અપમાન ભેગું થયું આપણને. અને આપણામાં અહિંસાના પરમાણુ હશે તો અહિંસા હિંસા ભેગી નહીં થાય. એટલે આપણે આ નથી કાલે વાત થઈને કોઈ ધર્મનું, કોઈ જ્ઞાતિનું, કોઈ જાતિનું અવળું બોલશો નહીં. એક અવળું બોલ્યા એટલે હિંસક ભાવ કહેવાય છે, અને હિંસક ભાવ છે તો મારનો ભોગ બનવું પડશે કે છે. અહિંસક ભાવમાં આવો એટલે અદ્ભુત આ બધા ફોડ છે. એક એક કેવળ જ્ઞાન કે આ હજુ એકદમ કહે ને કે કેવળની અપેક્ષાના ફોડ છે. આમ કેવળ જ્ઞાનીને એ લેવલને બધી વાતો જડે એવા દાદાએ આ ફોડ આપ્યા છે કે આ મોઘાડું દોષિત દેખાતું હોય જગતને, તો જ્ઞાનીની દ્રષ્ટિએ કેટલું બધું નિર્દોષતા લાવી શકાય, અને પોતે વર્ત્યા અને આપણને આ ખુલ્લું કરીને વિજ્ઞાન આપે છે કે તમે પણ આ દ્રષ્ટિમાં લાવો અને આવું ગોઠવતા જાઓ, આવે એવું છે આ વિજ્ઞાન. પછી વાઘનો સ્વભાવ ભૂલી જાય, અને બકરી બકરીનો સ્વભાવ ભૂલી જાય, અને બેઉ પાણી પાણી પીવે, કોઈ મગજનો ખરાબ માણસ હોય ને તે મારું મારું કરતો આવ્યો હોય કોઈની પાછળ, અને એ મહાત્મા હોય તે મહાત્મા અહીં આવીને પેસી ગયો, અને પેલો આવ્યો ધાર્યું લઈને, એટલે મને જોતાની સાથે જ બંધ, મારે કહેવું ના પડે બંધ, જોતાની સાથે જ બંધ, સ્વભાવ ફરી જાય આખો, સ્વભાવ વિસ્મૃત થઈ જાય. પછી પાછો નીચે ઉતર્યો તો હતો તેનો તેજ, એક મચ્છર પણ ટચ ન કરી શકે એવું આ જગત ન્યાયાધીન ન્યાયવાળું, એમાં લોકો બૂમાબૂમ કરે છે એ શા માટે કરે છે? કંઈ સાંભળનાર તમારો બાપોય કોઈ નથી, વગર કામની બૂમાબૂમ શું કરવા કરો છો? સારું બૂમાબૂમ કરે છે એ, કોઈ ન્યાય કરનારો મળી આવે. એટલે આ મૂવા ન હોય, આ બધાએ સૌ સૌના પેંતરામાં જ છે, ન્યાયવાળાને ખોળે છે, અને જગત પોતે જ ન્યાય છે, ખોળીશ નહીં.
બિલકુલ કમ્પ્લીટ ન્યાય સ્વરૂપ છે. ભગવાન તો જમય ભગવાનને હવ પજવે એવું આ ન્યાય સ્વરૂપ છે. બરાબર, કેટલું બધું વિજ્ઞાન ખુલ્લું કરે છે. એટલે આખી પોતે જ આખું અંદરથી જુદું રાખી અને પેલી બુદ્ધિ અહંકાર બધાને પોતાના દોષ સ્વીકારવાની વાત બતાડી દે છે કે તમે તમે રિસ્પોન્સિબલ છો. અને પછી આખું વિજ્ઞાન ખુલ્લું કરે છે કે આ જગતમાં જો આપણા ચોખ્ખા પરમાણુ થયા ને તો પેલું ધાર્યું લઈને આવતો હશે ને એ ટાળો પડી જશે. મારું મારું કરતો માર માર કરતો આવ્યો હોય પેલા મારવા માટે તો એ જોઈને જ દાદાની હાજરીમાં કે છે એને તાપ લાગે, બંધ થઈ જાય, એનો સ્વભાવ છૂટી જાય. પછી નીચે ઉતર્યો ત્યારે હતો તેનો તે. પોઈન્ટ શું આવે છે કે મચ્છર પણ ટચ ન કરી શકે એવું આ ન્યાયાધીન જગત છે, ન્યાયવાળું છે. હવે એ ન્યાય થઈ રહ્યો છે એમાં પાછો ન્યાય ખોળવા જાય છે કેવી રીતે જડે ને? તો કે ના, આપણે બન્યું એ જ ન્યાય ગોઠવો. એટલે આ શું છે, આ બુદ્ધિને બધી રીતે ટાઢી પાડી નાખવા માંગે છે કે આ તું દોષિત જોવાનું બંધ કર, હકીકત વાસ્તવિકતા આ બધી છે એ સ્વરૂપ જુઓ. કે છે ભગવાનને પણ જમાઈએ જમાલી બહુ પજવેલા પજવેલા એટલે આ નિયમિત નૈમિતિક, પણ આમાં ભગવાન તીર્થંકર હતા તો ગોશાળાએ છોડ્યું નહીં, જમાલીએ છોડ્યા નહીં, સંગમદેવે છોડ્યા નહીં, કેટલા બધા ઉપસર્ગો બધા આવ્યા હતા એમને. પોઈન્ટ શું છે તો કે આજે જે પૂતગલ પૂતગલનો હિસાબ પૂરો કરે છે ભગવાનની અંદર, અશાતામાં દુઃખે ના હોય, સાતામાં સુખે ના હોય, વિતરાગતામાં હોય, અને પોતે અંદરથી પૂતગલના હિસાબ પૂરા થઈ રહ્યા છે એના જ્ઞાતા દ્રષ્ટામાં હોય. એટલે બહાર જે બની રહે છે એને પોતે પણ અંદરથી સ્વીકારે કે આ પેલું પૂરણ થયેલું ગલન થાય છે, હિસાબ બંધાયેલો છૂટી રહ્યો છે. અને એ દ્રષ્ટિ આપણે પણ લાવવાની છે અને એ લાવીશું તો ભગવાન પદે પહોંચીશું. એટલે ભગવાન આવું રહે એટલે ભગવાન જ કહેવાય ના, એ આવું રહ્યા માટે ભગવાન કહેવાયા. આપણે આવું રાખીશું તો આપણે પણ એ પદે પહોંચી શકીશું. હવે કહે છે ને સમજવું તો પડશે ને, સમજવું તો પડશે જ ને, ગપ્પા ચાલશે ક્યાં સુધી? એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે ગપ્પા જ્ઞાનને કામમાં લાગશે નહીં. ગપ્પા જ્ઞાન કામમાં નહીં લાગે કે છે. પછી કહેને કહેને શું કહેવું છે, બોલને બોલ બોલ દાદા અટકી, હવે તું આગળ વાત કાઢ કે છે. પ્રશ્ન કરતા, આખો દિવસ જે વ્યવહાર ચાલતો હોય છે એમાં આમ એટલે સહેજે પેલી વાતચીતમાં વ્યવહારિક વાતચીત બધી ચાલુ જ હોય કે તેમ આમ કરી નાખું, તું આમ ના કરીશ, તું આમ કરજે, હું આમ જઉં છું, હું આવીશ. હવે એ બધો વ્યવહાર જોવા જઈએ તો જ્ઞાન દ્રષ્ટિ જુદી છે કે ભાઈ આ પ્રકૃતિ ઉદયાધીન છે અને આપણે શુદ્ધાત્મા. હવે એવી જાગૃતિ અખંડિતપણે રહેવી જોઈએ એવું ખરું ને દાદાશ્રી? જાગૃતિ ના હોય તો કશું છે જ નહીં. વ્યવહારમાંય લોકો જાગતાની કિંમતવાળા છે, વ્યવહારમાંય એટલે આ આદિવાસીઓ હોવ ત્યાંય જાગતાની કિંમતવાળા છે, ઊંઘતાની કિંમત કોઈ જગ્યાએ છે જ નહીં. આદિવાસીઓમાંય કહેવત હોય, જાગતાની પાડીને ઊંઘતાને પાડો. એ જાગતાની પાડી ને ઊંઘતાનો પાડો, પાડો એટલે શું? અહીં આગળ વર્ણન આવે છે, બે જગ્યાએ ભેંસ વ્યાય તો પેલા ત્યાં પાડો જન્મ્યો હોય, બીજા ત્યાં પાડી આવી હોય, પેલો પાડીવાળો ઊંઘતો હોય ને તો બદલી આવે, પેલો પાડાનું બચ્ચું મૂકી આવે ને પાડીનું પાડી લાવે, કે પાડી ભેંસ અને દૂધ આપે ને આખી જિંદગી કામ લાગે, એટલે પેલો બદલી આવે મો, પેલો ઊંઘી ગયેલો હોય ત્યારે એનું જાય ગયે. એટલે એમને ત્યાંય આવી કહેવત છે, જાગતાનો પાડો અને ઊંઘતાની પાડી, નહીં જાગતાની પાડી ને ઊંઘતાનો પાડો. પાડો એટલે પાડી દેવાનું નહીં, પાડો એટલે ભેંસનું બચ્ચું, ભેંસ થવાની ના, પાડો એટલે પેલું જે બળદ અને ગાય એવો ડિફરન્સ એમ. પછી એટલે એમને ત્યાં એ કહેવત હોય છે બધે જાગતા ખોળે છે. હવે જાગવાનું ક્યાં સુધી? તો કે સંપૂર્ણ જે છે તું રૂપ છું ત્યાં સુધી. હવે જાગવાનું ક્યાં સુધી, આ ઊંચા ઊંચી વાત છે. જે તું જે રૂપ છે તે રૂપ થા ત્યાં સુધી જાગવાનું. એટલે તમે મૂળ આત્મા રૂપ થાઓ, બધી વાતનો સારી છે કે જાગ. અહીંયા પેલો પૂછે છે ને કે આ બધું વાતો ચિતો કરીએ તો જ્ઞાનની દ્રષ્ટિથી તો બધું પ્રકૃતિ ને વ્યવહાર છે આખો. તો કે ત્યાં તો કે અંદર જાગૃતિ રાખવી જોઈએ કે ના, અમે ચંદુન કહીએ છીએ, શુદ્ધાત્મા જુદો છે અકર્તા, પણ હવે એ જાગૃતિ આજે ના આજે લાવવાની વાત નથી. આજે તો દુઃખ ના થાય એવો વ્યવહાર કરજો, કરતા 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 પછી જેમ જેમ જાગૃતિની દશા વધશે ને પછી આ વ્યવહારમાં ડ્રામેટિક હશે, સહજ હશે
અને સહેજે જુદાપણાની જાગૃતિ રહેશે. કે ડ્રામેટિક શબ્દો બોલાઈ રહ્યા છે, અંદર કરતાપણું કે આગ્રહ અભિપ્રાય દબાણ કશું હોતું જ નથી, એ સહજ દશા પછી આવતી હોય છે. પણ આ આ જાગૃતિ આપણો નિશ્ચય કે મારે આવો જાગૃત રહેવું છે, જુદું રાખવું છે, સામાન્ય જુદું જોવું છે અને વ્યવહારની ભાષામાં ડ્રામેટિક રાખવું છે, એ જાગૃતિ જરૂર છે. અને એ જાગૃતિ વધતા વધતા ત્યાં સુધી લઈ જવાની છે કે આત્મારૂપ આપણે થઈ શકીએ. આખા સત્સંગનો સાર એટલો જ છે કે આપણે આત્મા છીએ અને આત્મારૂપ થવા માગીએ છીએ, અને એથી આગળ આત્મારૂપ જગતને જોવા માગીએ છીએ. પછી પ્રશ્ન કરતા, તું જે રૂપ છે ત્યાં સુધી, તો પછી આજે આ બધી વાતચીત કરે છે, બોલે છે, એ વ્યવહારમાં એ ઊંઘમાં જતું રહ્યું કહેવાય ને દાદાશ્રી? બળ્યું આ ઊંઘમાં જ ચાલે છે આ જગત. તો જ્ઞાની પુરુષોએ તો કહ્યું કે જગત આખું ઉઘાડી આંખે ઊંઘે છે. ત્યારે કહે, સાહેબ અમારો વડોપ્રધાન હોવ? ત્યારે કહે, વડોપ્રધાન શું, દરેક એક ફક્ત જ્ઞાનીઓ એકલા જાગતા છે, તે સાચા જ્ઞાની હોય તો. પ્રશ્ન કરતા, આપણા મહાત્માઓ માટેની સ્થિતિની વાત. આજે મહાત્માઓ જાગૃત થાઓ, આપણી વાત આવે છે. આજે ઉઠે છે ત્યારથી વ્યવહાર તો ચાલતો જ હોય છે, અને વ્યવહારિક વાતો બધી કરવી જ પડતી હોય, તો એ વ્યવહારિક વાતો કરવી અને આ દ્રષ્ટિ ન રહેવી, એ ઊંઘમાં ગયું કહેવાય? દાદાશ્રી, અમારી આજ્ઞા પાળતો હોય તો એ જાગે છે, 70%, 100% નહીં, 100%માં તો બધાય પાસ થાય. એ તો લોક એમ કહે કે ભાઈ 100% સી રીતે માણસ પાળી શકે, માણસનું ગજું શું? ત્યારે મેં કહ્યું, ના હું તો ભાઈ 70% પાસ કરું છું. પછી કહે, કંઈ અમારો દોષ ખરો, 70%એ છૂટ આપીએ તમને. તમને એ જાગતો 70% જો અમારી આજ્ઞામાં રહે એ જાગતો, એની ગેરંટી અમારી. આપણે નિશ્ચય કરો 70% એ જાગતો કે છે. પ્રશ્ન કરતા, દાદા જાગૃતિ કોને કહેવી? એટલે દાખલા તરીકે એમણે જેમ કહ્યું કે ક્રોધ થઈ ગયો, ચીડાઈ ગયા, એ પ્રકૃતિની વાત થઈ, એટલે એ જ ક્ષણે તમને ખ્યાલ આવી જાય કે આને ક્રોધ, ચંદુએ આ ક્રોધ કર્યો, એ જ જાગૃતિ કહેવાય ને દાદાશ્રી? એ જ જાગૃતિ, તમે જાણી ગયા. પ્રશ્ન કરતા, હા પણ એમાં જો મોડા પડ્યા તો એટલી જાગૃતિ? દાદાશ્રી, મોડા પડ્યા એટલે આ કર્મનો ઉદય ચીકણો, એટલે વાર લાગી. કોક થૂક્યો એ આપણે જો જેવો મોડો હોય ને તો તરત ધોઈ નાખીએ, અને ચીકણું હોય તો વાર લાગે, એવું પેલું ચીકણું કર્મ એટલે જાગૃતિ મોડી. જો ચીકણું ના હોય ને તો કશું નહીં, ભલે મોડી નીકળી પણ જાગૃતિ તો છે ને? પ્રશ્ન કરતા, હા દાદાશ્રી જાગતો છે ને, અને જાગતો માણસ બોલે કે અબે કોને કોણ હે તો ચોર જતા રહે ભલે, પણ જ્યાં બોલે જ નહીં ત્યાં તો સૌ લઈને જ જાય ને. અજ્ઞાનીને શું થાય કે મનમાં એમ થાય, મોડી જાગૃતિ આવી ને તો કે ચીકણા કર્મો છે, અને વહેલી આવી ગઈ તો મોડા છે. જાગૃતિ તો છે જ, એટલે મોડી મોડી પણ આવી જવી જોઈએ. પછી અજ્ઞાનીને શું થાય કે મનમાં એમ થાય, આપણે કહીએ આવો કેમ દોષ કરો છો, તો કહે એ તો એ સીધો રહે એવો નથી છોકરો, એવું કે ઉલટો, જો પોતાનો દોષ સમજાય નહીં અને પારકાના જ દોષ માલમ પડે. એ અજ્ઞાનીની નિશાની, એ નિરંતર બંધાયા કરે અને એનો માર પોતે ખાયા કરે. અને જ્ઞાનીની નિશાની શું, જ્ઞાની કૃપા કોણ પ્રાપ્ત કરી ગયો, તરત જ પોતાના દોષ દેખાય અને એમાંથી કેમ કરીને છૂટવું, એ જ ભાવ. આ કેટલું સરસ, અજ્ઞાનીને શું થાય, છોકરાને વઢે ને પાછો આપણે કે આવું કરો છો તો રક્ષણ કરો, ઉપરાણું લે, એ સીધો નથી રહેતો, વડવો જ પડે ને. હવે પોતાનો દોષ સમજાય નહીં અને પાછો બંધાય અને મારે ખાય, એનો કર્મ બંધાયા કરે ને માર ખાય. જ્ઞાનીની નિશાની શું, પોતાના તરફ દોષ દેખાય કેમ કરીને આમાંથી છૂટીએ, એવો જ ભાવ એને હોય, રક્ષણ તો ના જ કરે પોતે. પછી આ પેરેગ્રાફ છોડી દે. પછી પ્રશ્ન કરતા, આ સવારથી સાંજ સુધીનો બધો વ્યવહાર જે ચાલે છે, બોલવાનો ચાલવાનો જે વાતોચીતો કરે છે, એમાં જ 70%
પાંચ આજ્ઞાની વાત કરીને એ રહ્યા કેવી રીતે કહીએ? એટલે કોને કહેવાય એમ? 70% પાંચ આજ્ઞામાં રહ્યા છીએ. દાદાશ્રી, પછી યુ આર નોટ રિસ્પોન્સિબલ. પ્રશ્નકર્તા, રહ્યા છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? દાદાશ્રી, લે, પોતે પાસ થવાના કે નહીં જાણતા હોય કેટલાક માણસો. કેટલાક તો એમ કહેશે, 100% ગેરંટી કહેશે, બધું પોતાને ખબર છે, પોતાને ખબર બધી છે, 70% રહ્યો કે કેટલા ટકા હોઉં જાણે બધુંય, પોતે આત્મા થર્મોમીટર બધું જ જાણે ત્યાં. પ્રશ્નકર્તા, દાદા, આપની પાસે આવ્યો, જ્ઞાન લીધું, એને નિરાકુરતા તો ઉત્પન્ન થઈ જ જાય છે, એ પછી એ આજ્ઞામાં રહ્યો હોય તોય નહીં, અને ના રહેતો હોય ને તોય પણ એની એટલી બધી મસ્તી હોય તે બધું, એટલે એને જે નિરાકુરતા ઉત્પન્ન થાય છે ને દાદાશ્રી, પણ આજ્ઞામાં ના રહેતો હોય ને એને ધીમે ધીમે પ્રકૃતિ ચડી બેસે પછી. પ્રશ્નકર્તા, હા, બસ આ પોઈન્ટ જોઈએ. દાદાશ્રી, ચડી બેસે અને આજ્ઞા રહે એટલે પછી કોઈ એનું નામ ના લે, પેલું તો ખાઈ જાય. દાદાની કૃપાથી તે ઘડીએ શાંતિ રહે, બીજું રહે, બે બે વર્ષ, પાંચ પાંચ વર્ષ સુધી રહે છે, પણ એનો અર્થ કશોય નહીં, ખાઈ જાય પ્રકૃતિ. પ્રશ્નકર્તા, એટલે પ્રકૃતિ ખાઈ જાય એટલે? પ્રકૃતિ ચડી બેસે એટલે? દાદાશ્રી, પ્રકૃતિ પોતાના સ્વરૂપ કરી નાખે પાછી, મારી ઠોકીને, અને સહેલામાં સહેલી આજ્ઞા છે, કંઈ અઘરી નથી, અને પાછી છૂટ આપી છે. આજ્ઞા પાડી પછી નિરાંતે જલેબી ભજીયા બે ખાજે, પછી આથી વધારે શું? ભાવતું ખાવાની છૂટ આપી છે. જો ત્યાં બંધન કર્યું હોય તો બધી વાતમાં આ જ્ઞાનીનું બંધન આપણને સી રીતે પોષાય કંઈ? અને પણ સહેલી સરળ આજ્ઞા છે, જેમ છે એમ જોવામાં શું વાંધો? જેમ છે એમ, પણ આપણે કેટલું સરસ, એમાં પણ જોખમ કેટલું બતાડે છે કે ઘણાને એમ થાય કે દાદાની જ્ઞાન આપણે કહે ને ચરણનિધિએ નથી વાંચતા હોતા, આજ્ઞા પકડાતી નથી હોતી. ઘણી વખત થોડો વખત આનંદ રહેશે પણ ધીમે ધીમે ઉતરી જશે. આપેલું જ્ઞાન છે ને કે છે, પ્રકૃતિ પોતાના સ્વરૂપ કરી નાખે મારી ઠોકીને, એટલે કે ને ક્રોધ માન માયેલો પછી તેરૂપ થતો જાય, અહંકાર બુદ્ધિ બધું તેરૂપ થતો જાય, પછી જાગૃતિ બંધ થઈ જાય ધીમે ધીમે. બે પાંચ વર્ષે પણ પરિણામ આવી શકે. એટલે એનો સાચો ઉપાય શું? તો કે સત્સંગના ટોળામાં પડી રહો અને જાગૃતિનો પુરુષાર્થ એટલે પાંચ આજ્ઞા પાળવાનો પુરુષાર્થ ચાલુ રાખો, પોતાના દોષો જુઓ, નિર્દોષ સામાને જુઓ, એ કરતા કરતા આવરણ તૂટતા જાય. એ પ્રશ્ન કરતા, પ્રશ્ન કરતા, જોવામાં વાંધો નથી પણ દેખાતું નથી, જોવાતું નથી. દાદાશ્રી, ઘોડા બધા જાતે હાંકતો હતો, તેને ખેંચવું પડે અને આમ જરા ઊંચું ઢીલું કરવું પડે. એના કરતાં મેં કીધું, મૂકી દે ને બા, ઘોડા એવા ડાયા છે કે એ ઘેર લઈ જશે, અને હું આ તું ઉલટો એ ઘોડાનું લોહી કાઢું છું. ના કરતા ભાવ છોડી દે, દાદા ભગવાન તમને સોંપ્યું, કઈ શાંતિથી રે, કરતા ભાવમાં ના આવી જઈશ. બીજાની ભૂલો કાઢવી ને એટલે એ કરતા ભાવમાં આવી જ ગયો કહેવાય. એ નિર્દોષ જુઓ છો ત્યારે પછી કરતા ભાવ છૂટી ગયો કહેવાય. હું સાચો છું માટે પેલો ખોટો લાગે છે, હું હોશિયાર છું માટે બીજાની ભૂલો લાગે છે. એટલે આ બધું અહંકારે પકડ્યું છે ને, અહંકાર પોતે જ ભૂલનું સ્વરૂપ છે, અને પછી એની દ્રષ્ટિથી જે જે જુઓ બધું ભૂલવાળું દેખાય. એટલે કે છે ને, આ કરતા ભાવ એ છૂટી જવો છે કે ના, દાદા તમને સોંપ્યું ને, પછી સોંપ્યા પછી ઉપાડી નહીં લેવાનું પાછું. પ્રશ્ન કરતા, હા દાદા, એ શબ્દ એક જગ્યાએ સત્સંગમાં આવે છે, લગામ છોડી દો, અઠવાડિયામાં એક દિવસ લગામ છોડી દો. દાદાશ્રી, મેં કહ્યું કે રવિવારને દાડે લગામ તો છોડો, એ તો આ સાહેબને મેં વાત કરી હતી, એ છોડતા નહોતા કશું. ત્યારે મેં કહ્યું, એમ કરો, આ રવિવારે તો લગામ બધી છોડી દો, રવિવારને દાડે લગામ છોડી દો. પ્રશ્ન કરતા, વ્યવહારમાં આવવું પડે ને? દાદાશ્રી, હા, વ્યવહાર તો સાચવવો જ પડે ને, છૂટકો જ નહીં. જેટલા સંજોગો એટલી ફાઇલ, એ પછી મનુષ્ય રૂપે હો કે બીજા રૂપે હો કે આ રૂપે હો, જેટલા સંજોગો એટલી ફાઇલ, અને તે વિયોગી સ્વભાવના છે, માટે સંભાવે નિકાલ કરજો. પ્રશ્ન કરતા, સંભાવે નિકાલ કરજો? દાદાશ્રી, અમે આ ત્રણ જણા આવ્યા, સંભાવે નિકાલ કરી કાઢ્યા, છે કાંઈ બૂમ?
પ્રશ્ન કરતા, ના દાદાશ્રી અમારે 10-15 ફાઇલ આવતી હશે કે નહીં આવતી હોય રોજ? પ્રશ્ન કરતા, ઘણી બધી દાદાશ્રી. એ બધાનો નિવેડો લાવું, સંભાવે નિકાલ કરવો પડે. કોઈ આવા સ્વભાવનો હોય, કોઈ એવા સ્વભાવનો, સંભાવે નિકાલ તો કરવો પડે ને ફાઇલનો સંભાવે નિકાલ. પ્રશ્ન કરતા, એ કહેશે કે મને પ્રેશર ચડી ગયું છે તો આપને શું દેખાય તે ઘડીએ? હાઈ બીપી રહે છે એવું કેમ દાદા? દાદા તબિયત સારી નથી, બહુ હાઈ બીપી રહે છે. દાદા કે શું તમને શું દેખાય? જ્ઞાનીને શું વર્તે? દાદાશ્રી કે સાચી વાત છે, સાચી વાત છે, સાચું જ માને ને કહેશે. પછી પ્રશ્ન કરતા, ના પણ જ્ઞાન દ્રષ્ટિમાં શું હોય એમ? દાદાશ્રી જ્ઞાન દર્શનમાં શું કરવા? એમનો દર્શન એ જ આપણો દર્શન. કબૂલ, પ્રેશર વધી ગયું. એમનું દર્શન એ જ આપણું દર્શન, વાપરવાની જ નહીં બુદ્ધિ. હાથો પટ્ટો જઈને શું બોલ બોલ, એવું કશું ડખો નહીં. એમને જે દેખાયું, ખાલી જ્ઞાતાને જ્ઞાતા જ જુએ છે. કે એમને જે દેખાય છે કે સાહેબ આવું થઈ ગયું છે, શરીરમાં આવું વધી ગયું છે, તો કે એમને જે દેખાય છે એ જ હું જોઉં છું. એક્સેપ્ટ છે, મને કંઈ બુદ્ધિ વાપરવાનો પ્રશ્ન જ નથી રહેતો. આપણે તો કેટલી બુદ્ધિ વાપરી નાખીએ કે એને આમ છે, તેમ છે, તેમ છે, તેમ છે. પણ આ સહજ અને અભૂત દશાનું વર્ણન મળે છે આપણને, એ તો બરોબર. પણ કઈક હોવું જોઈએ તમને. પ્રશ્ન કરતા, એ તો બરોબર પણ દાદાશ્રી બીજું જોવાની જરૂર જ ક્યાં રહી? હવે આ ઊંચી વાત મળે છે આપણને. આ દાદા છે ને આમથમ પૂછ 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 વાંકો ચોકો પૂછ પૂછ કરીએ ને, એટલે વિજ્ઞાન ખુલ્લું કરે. પછી કેટલું સરસ કહે છે, બીજું તો અમે શું જોતા હોઈએ એ શુદ્ધાત્મા તો અમારા લક્ષ્યમાં હોય જ, કે આ શુદ્ધાત્મા છે. પણ બીજો ભાગ શું, તો કે અત્યારે આ ફાઇલ રૂપે છે, મારે ફાઇલને મારે શું કરવું તે મારે સમજવાનું. બે દ્રષ્ટિ તો હોય જ અમારી, નિશ્ચયથી નિર્દોષ છે, વ્યવહારથી પણ નિર્દોષ છે. અને પાછી આ ફાઇલ છે, ફાઇલનો સંભાવે નિકાલ કરો, બીજું શું તે કે છે. પછી આ વાત એમણે, ત્રણ વસ્તુ થઈ, શુદ્ધાત્મા છે રિલેટિવલી, એટલે રિયલમાં શુદ્ધાત્મા તરીકે નિર્દોષ છે, રિલેટિવલી પણ નિર્દોષ છે, અને મને ભેગું થાય એટલે મારી માટે ફાઇલ છે, મારે હવે સમભાવ રાખીને એનો નિકાલ કરવાનો છે. અને કેવી રીતે નિકાલ કરવો એ મારા જ્ઞાનમાં હોય જ. હવે એ જ્ઞાન આપણે શીખવાની જરૂર છે સત્સંગથી. પણ આ ત્રણ વસ્તુ આમાં મળે છે. પછી હવે મારા નામનો ક્લેમ ના નોંધાવે કોઈ જગ્યાએ, નહીં તો અમે ત્યાં ગયા, વાંધો ઉઠાવે નહીં તો, અને વાંધો ઉઠાવે એટલે વચકો પડ્યો, વાંધો ઉઠાવે કે વચકો પડ્યો, વચકો પડ્યો એટલે કર્મ બંધાયું, વાંધાના વચકા થાય એટલે કર્મ બંધાયા. વાંધાનો વાંધો નથી પણ વચકો ન પડવો જોઈએ. પ્રશ્ન કરતા, વચકો ન પડવો એટલે શું? જરા બેઠા બેઠા વાતો કરો દાદા. વાંધો દાદા બોલ્યા કરે, પછી પેલા એક શબ્દ ઉઠાવે કે વચકો એટલે શું? સરસ વિજ્ઞાન ખુલ્લું કર્યું છે દાદાશ્રી. કે વાંધાનો વાંધો નથી, વચકો ક્યારે પડે એને પકડી રાખીએ ત્યારે વાંધાને. એ જો વાંધો જાહેર કરે તો આપણે કહીએ કે ભાઈ આ તો આપણે તપાસી, અને પછી છોડી દઈએ, કે આપણે જાણે કે એની દ્રષ્ટિ જવડી છે, અને આપણે જાલીશું તો ઉલટું મૂર્ખ દેખાઈશું. અને દ્રષ્ટિ સવડી છે તો એને કહેવું કે ભાઈ આ રીતે આમ છે, તો એને સવડો કરી લઉં. સમજવા તો તૈયાર જ હોય હંમેશા. હવે ચોથ ને પાંચમનો વાંધો, એ તો આપણે કહીએ તમારે ચોથવાળાએ સાચા છે અને પાંચમવાળા સાચા, એટલે બેઉ જવા દે આપણને કે જાઓ તમારી મેળે, તમે તમારી દ્રષ્ટિએ સાચા છો, તમે તમારી દ્રષ્ટિએ સાચા છો, અને ભગવાન મહાવીરની દ્રષ્ટિ જુદી છે આનાથી, એવું કહીને નીકળી જવું. ભગવાન મહાવીર જુદું કહેવા માગે છે. કંઈ પણ પકડ પકડવું એ એના જેવો કોઈ પણ ગુનો આ દુનિયામાં નથી. વાંધો જ્યારે પકડમાં જાય ત્યારે વચકો પડી જાય. પ્રશ્ન કરતા, વાંધાને વચકા સૌ અજ્ઞાન માન્યતાઓ એણે દીધી ઉડાવી. વાંધાને વચકા સૌ અજ્ઞાન માન્યતાઓ એણે દીધી ઉડાવી. બહુ સરસ વાત છે. એમાં એક વાક્ય બહુ ઊંચું છે, મને એ બહુ ગમ્યું હતું. આરોપી માહી જજ કહે છે અમોને આત્મા રૂપે જો જીત તારી.
કે આત્મા રૂપે જો મને કે છે. પછી દાદાશ્રી, વાંધા વચકા અને અજ્ઞાન માન્યતાઓ લઈ લે પ્યોર, બીજું કશું કાઢી લીધું છે તમારામાં? આપણા મહાત્માને કોઈ જાતનો કશો વાંધો ના હોય, સંભાવે નિકાલ કરી નાખે. એટલે આમાં ઘણા બધા પોઈન્ટ આપણને મળે છે. સંભાવે નિકાલ, વ્યવસ્થિત કરતા, લગામ છોડી દો, શુદ્ધાત્મા, એટલે પાંચે આજ્ઞાનો ફળ જોડે જોડે નિર્દોષ દ્રષ્ટિ બધી મળી જાય છે. આમાં પેલું સમજાવે, પેલું જોવું અને પેલું વિચારવું વાળો સ્ટાર્ટિંગમાં આવે ને, ભગવાનને જોવા અને ભગવાનને વિચારવા, એ દાદાનો છોડ છે. પણ વિચારમાં શું છે કે આપણે કલ્પિત છે આખું, અને પેલું તો એક્ઝેક્ટ છે કે આ આવી ભૂલ કરે જ છે, સમજતો જ નથી. અને આ ઠોકીએ દઈએ કે તું કેમ સમજતો નથી, આવું કેમ કુંધું કરે છે, એટલે સામ સામે ઘા પાડી દઈએ છે. અને પેલું તો કલ્પના છે, આપણે માનીએ છીએ કદાચ આવું બન્યું હશે, આ મોડું કેમ થયું, આવું કરતો હશે, નહીં કરતો હોય, નહીં દાનત હોય એની એટલે માટે મોડું કરતું હશે, કામ કેમ બગાડી નાખે, એ આપણે જ હજુ કલ્પનાઓ કરીએ છીએ. અને આપણી કલ્પના આપણા પૂરતી છે, એને હજુ આક્ષેપ મૂક્યો નથી. પછી એને દોષિત જોયો, દોષિત ઠરાવીએ, પછી ચર્ચાઓ કરી નાખે, અને પછી એને ગુનેગાર ઠરાવી દે, એટલે એ પછી નુકસાન કરી દે સામાને પણ. એટલે જે સિંગલ એ ડબલ લાગે પછી એને, સામસામે બંને બંને પર બંધાય છે. એટલે દોષિત જોતાની સાથે પોતે ગુનેમાં આવ્યો અને દોષિત ઠરાવ્યો સામાને, એટલે એને ડાક પડ્યો, એ ચોંટ્યો એને. સામેવાળો બંધાયો દીપ હોય, બંધાયો એટલે એનો નિમિડ થયો ના, એટલે દ્રઢ થયો એનો દોષ. આજે હું તને કહું કે તું કેમ આવી ભૂલ કરે છે, તે વખતે એકદમ થઈ જાય ને, આર્ગ્યુમેન્ટ કરે કે ના કે સેજમાં પણ ના, આમ નતું આમ નતું, એટલે કર્યું ને એટલે તારો ભૂલ મજબૂત થઈ, અને મેં તને દોષી જો એટલે મારી ભૂલ પણ થઈ ને તારી પણ ભૂલ થઈ ગઈ. હવે એ રીત કે છે કે કેવી રીતે કદાચ તું શુદ્ધાત્મા છે, સંજય જુદો, સંજયનો ભરેલો માલ નીકળે છે અને તને એ દ્રષ્ટિમાં આવે, એટલે થોડી ચેતવણી મૂકવા માટે જ આ વાત કેવી પડશે, છતાં તું ખરેખર નિર્દોષ છે, એ બધા જ ગુણાકાર કરીને પછી કહું સંજય બે મિનિટ મારી વાત સાંભળશે જરા, ગઈકાલ જરા આવું બન્યું ને, એમાં કે ને એમ સમજાય છે કે આપણે આવા શબ્દો ના બોલીએ તો વધારે સારું હતું, તને કેમ લાગે છે, આ સંજયનું આવું નીકળ્યું તને દેખાયું, હા હા એ ખોટું જ કહે, તો પછી તને છૂટી જશે, તને દેખાયું કે હા ભૂલ છે, તને છૂટી જશે. કેમ તને ભાન નથી પડતું બધાની વચ્ચે આવું બોલે છે, અને તારા હાથ નીચે આવે એટલે તારે દબાડાવીને કામ લેવાતા છે આ રીતે, તો કે ભાઈ જો એ કામ ના કરે તો કામ દાદાનું કામ કેવી રીતે થાય, તરત રક્ષણ કર્યું ને એટલે શું થાય પછી. એટલે આપણે એ ભૂલ કાઢવા માગીશ કે ભૂલ બતાડવી એની રીતે બતાડો, નહીં તો પછી મૌન રહો અને પ્રાર્થના કરો. હવે દીપુ આમાં કન્વર્ઝેશન ના થયું એ બંને વચ્ચે, પણ ખાલી મારા લેવલે જ હોય કે મને વિચાર મારી ભૂલ હોય અને હું એટલે હું પછી ભૂલને જોતો હોઉં, કન્વર્ઝેશન ના હોય તો પછી તમને ડાક પડે દીપુભાઈ એમાં સામેવાળા વ્યક્તિને? પછી દાદાને દાદાને ભૂલો બતાડે છે ને પેલો, પોતે વિતરાગ છે તો કશું ના પડે. પણ દીપો એ બોલે નહીં, એ ખાલી મારા લેવલે, સપોઝ હું આજે એક દોષ વિચારું અને હું દોષને જોઉં તો જોવામાં સામેવાળા ઉપર પણ ડાક પડે છે એવું દાદા કહે છે. પણ એ ક્યારે એ સામાને મારી કલ્પનાથી એટલું બધું એને કે કર્યા કરું, એટલે મેં એને દોષ જોયો, મેં એને જોયો. પણ આમાં કેવું છે કે મને ધારો કે તું મને જોતો પછી મને થાય કે સંજય શું કામ મારી માટે આવું માને છે, મેં કેવું મને શું કામ આવું માને છે, ખોટો અભિપ્રાય રાખે, તો હું એમાં ફસાયો. હવે ત્યારે જો મને વિતરાગતા રહે કે આ દીપકને આવા સ્પંદનો આવે છે સંજય તરફથી, છતાં હું જાણું કે ના તું શુદ્ધાત્મા છે, તને અભિપ્રાય નથી, આ ભરેલો માલ નીકળે છે, દીપકનો હિસાબ પૂરો થયો છે, હું શુદ્ધાત્મા, હું અડવા જ ના દઉં ને તો મને, પણ હવે એવી જાગૃતિ ન રહે તો પછી મને અડે, અને અડે એટલે પછી તારી સાથે મારું ખેંચા ખેંચી ચાલુ થાય, તું આવે ને એટલે પછી મારો આમ થાય વ્યવહાર આમ મોડું થઈ જાય. શું કેવો છે દીપકભાઈ? જય સચિદાન. હા જય સચિદાન. શું છે? સચ્ચિદાનંદ છે. પછી કશું જ નહીં, કારણ જાણે કે હું તને બોલીશ એટલે તારું ફટકવાનું છે, કારણ તું અભિપ્રાય સાથે આવ્યો છે, મને તારે માટે તને મારી માટે આવા અભિપ્રાય છે એવો મને અભિપ્રાય પડી ગયો હોય, એટલે ત્યાં બોજો આવે મને, પછી તારી સાથે વ્યવહારમાં બોજો આવે, તને લાગે કે આજે મૂળમાં નથી લાગતા, એટલે એ હવે એનું રીઝન મારો કોઝ આવે છે, તારું કોઝ થી મારી પર આવ્યું, મારા પરથી તારી પર આવ્યું, પાછું હવે મને પકડાઈ ગયો, જલાઈ ગયો હું, મુક્ત રહ્યો નહીં. ખરેખર મુક્ત રહેવું જોઈએ, વ્યવહારમાં આવું જ થઈ જાય છે,
ને સાસુ વહુની ભૂલો કાઢે, વહુ સાસુની ભૂલો કાઢે, બાપ દીકરાની ભૂલો કાઢે, દીકરો બાપની ભૂલો, અને એવું કોમ્પ્લિકેશન થયા કરે ને, એની તળિયું જડે જ નહીં કે ક્યાંથી શરૂઆત થઈ છે. હેન્ડલેસ કૂચવાડા બોલો. અને બે ચાર વર્ષમાં તો એટલું આમ ભારે ટેન્શન થઈ જાય કે સાસુ વહુ પછી વરને લઈને પછી વહુ છૂટી પડી જાય ઘરમાંથી કે હું રહેવા નથી માગતી આ બહી સાથે. એટલે ક્યાંથી થયું? પહેલે દાડ કેવા બધાવતા હતા ને, ખુશમાં હતા ને, હાર પહેરાવતા હતા ને, ટીલા કરતા હતા, થયું કેમ? દોષ જોવાના ચાલુ થયા એકબીજાના. દાદા બહુ આમ એટલે બહુ ઝીણી સ્લાઈસ છે દીપુભાઈ, આમ ખરેખર ઝીણી એટલે વિતરાકતાના લેવલે પહોંચે એવું છે, ઠેઠ વિતરાક બનાવે એવી વાત છે. અને કેટલું બધું એને કેટલા પોઈન્ટ બતાડ્યા, એને વાત કહેતા પહેલા એને શુદ્ધાત્મા જુઓ, નિર્દોષ જુઓ, આ ભરેલો માલ નીકળે છે એ પૂર્વભવની ભૂલ છે, આજે ડિસ્ચાર્જ પરિણામ છે એની જાગૃતિમાં નથી આવતું, માટે એને ચેતવવાની જરૂર છે. અને તે પાછું મૂળ ભગવાન તો છે, જાગૃત જ છે, બધું જ ખબર છે. એટલે તોય તપ કરે બોલો, એ કેવું છે એવો ભાવ થયા પછી કેવાનો કાળ પાકવા દે, કેવાનું ક્ષેત્ર ભેગું થવા દે, કેવાના નિમિત્તો ભેગા થવા દે, ત્યાં સુધી વિતરાગ રહે બોલો. અને પછી કહેવાય જાય છે એ લાગમાં અમારે આવે તો, પણ અમારે લાગમાં લેવો છે, ખરેખર લેવો નથી પડતો, લાગમાં આવી જાય છે, પણ અમારે ભૂલ ચોખ્ખી કરવી છે એની, એવો ભાવ છે. અને એને ભાવ થાય છે મારે ભૂલ કઢાવવી છે, એટલે વ્યવસ્થિત બેને ભેગા કરે ને પછી ભૂલ નીકળી જાય ને. એટલે એટલું બધું વિતરાગતાની દ્રષ્ટિ છે એની પાછળ. દીપક એવું કહેવાય કે આ જે સિદ્ધાંત મેં મૂક્યો અહીંયા કે આ સિંગલ ગુનો અને ડબલ ગુનોની વાત કરીએ એના માટે, તો જ્યાં સુધી જ્ઞાની છે ત્યાં સુધી હજી આ આલે, પણ જ્યારે તીર્થંકરની અપેક્ષા આવે દીપકભાઈ ત્યારે પછી ડબલ ગુનો સામેવાળા ઉપર તો, અને ભગવાન મહાવીર ઉપર ઘણા બધા ભાવ બગાડતા હતા બધા, પણ એ ભગવાન મહાવીરની વસ્તુ એની એને અડતી જ નહોતી, નહીં કે વિષયના ઘણા બધા ભાવ થતા હતા એટલા રૂપાળા હતા બધા. જ્યારે જ્ઞાની જે છે એને બે રીતે છે કે એને એક તો પહેલાં સામેવાળા વ્યક્તિને એટલી કરુણા છે કે એને કાઢવું છે માંથી, અને આ જે છે એ ગુનો કર્યા કરે છે એક બાજુથી આખો બધો. એટલે એટલે ત્યાં પોઈન્ટ આવે કે એમાં સરસ એક વાક્ય આવે કે એની ઈચ્છા થાય કે મારે ભૂલ કઢાવવી છે, બરાબર, મારે ચોખ્ખા થવું છે, તો પછી અમે એને બતાડીને હેલ્પ કરીએ. અચ્છા, એટલે બહુ છે, બરાબર. અને જો એ કહે નહીં ને તો પછી અમે વિતરાગ થઈ જઈએ, અને પછી અમારી હોય કરુણા તો હોય કે આ દોષમાંથી મુક્ત થાય. એક એક શબ્દ મુકાયો છે અને નિમિતા, એટલે કે ને કે મૂળ પોતે કે અમારો અહંકાર એટલો બધો ખલાસ થઈ ગયો છે કે નિમિત આવે તો જ અમે પછી એને પીરસીએ. આપણે તો ખદબદ થાય, ખબર પડી ત્યારથી જ ખદબદ. બીજા જણ કહી વળ્યા, જોયે પકડાયો, લોચો માર્યો ને એને, કેમ? તો કે તેજો દ્વેષ જલસ હોય, એક તો ભૂલ શોધી જ રહ્યા કે હું ચોખ્ખો છું એ ભૂલ વાળો છે, અને કઈ રીતે ભૂલ પકડાવી ને પછી બધાને ગુને બધા પાસે ગુનેગાર ઠરાવે, પછી એને ઠોકે, એટલે પેલો પછી એક્શન ની રિએક્શન આવે. તારી ચાર ભૂલો થાય છે, મને શું કે કરે છે, તારું સુધારવાને તેવડ નથી તારા, એવો આવ્યો મોટા કકડાટિયા, હવે મોક્ષે જવાનું લખણ છે બેવના. હા, કે આમને છૂટવું છે અને છોડાવવા માટે ભાવના પણ છે, પણ એ નિમિત્ત મળે તો, કાળ પાકે તો, ક્ષેત્ર પાકે તો, એવિડન્સ પાકે તો. કે છે ને તોય પાછા કે છે શું, તારી પુણ્ય જાગી ને એટલે વાણી નીકળી ગઈ, મેં કહ્યું એનું માલિકે પોતે થતા નથી. એટલી બધી રીતે એની કરુણા અને વિતરાગ, બધું દાદા ખુલ્લું કરી દીધું, બધું ખુલ્લું કર્યું. અને એ તીર્થંકરોને આવું હોય એ એમના સમજમાં આવ્યું છે, એ પણ ખુલ્લું કરી નાખે છે એ લેવલનું. એટલે આપણે આ વાત સાંભળીએ, સમજીએ અને ધીમે ધીમે એ ભાવના રાખીએ કે આવું હોવું જોઈએ, આ ભૂલોના પ્રકાર બધા આપણને ઓળખાય, એ તે માટે આ બધી આપણને વાણીનો વાણી દ્વારા આપણને ફોડ મળે છે, કઈ રીતે ભૂલોનું સ્વરૂપ ઓળખવા. 17મું પાનું આપણે વાંચીએ આગળ. એ જોયું જરા એક્ઝેક્ટ સમજાવો હજી, કે એમાં કઈ રીતનું હોય છે, મનથી વાણીથી વર્તનથી બધું આવી જાય એમાં? આપણે સામો દોષિત લાગ્યા કરે ને એટલે જોયું જ કહેવાય, એને કીધું. એને દેખતાની સાથે જ પછી અકળામણ થાય કે હમણાં આમ કરશે, આવો જ છે આ, એટલે અસરો પડવા માટે સામ સામે અસર પડી ને એટલે જોવાઈ ગયું દોષિત એને. દાદા કે અમે દોષો દેખાય ખરે પણ દોષિત ના જોઈએ ક્યારે. અને ખરેખર તું જાગૃત જ છે ને, મહાત્મા થયેલો છે, પોતાની ભૂલ પર જાગૃત છે, તો કેતનની ભૂલ ધોઈ જ નાખવાનો છે, મને ખાતરી જ છે. પછી તને હું કે કેતન આવું કરે ને, તો આવું મહાત્મા થઈને આવું કરે, સમજ તો કેમ નથી? અરે તને દોષિત જોવાઈ ગયો કહેવાય. એવું દેખાવું જોઈએ કે દાદાનો મહાત્મા એટલે જાગૃત જ હોય, પોતાની ભૂલને જોનારો જ હોય, તો ભૂલનો જ્ઞાતા છે, દ્રષ્ટા છે, કેતનથી જુદો છે. અને હું આવું તને જોયા કરું ને, તો બોલો આ ભાવ પ્રતિષ્ઠાથી બોલો તારી જાગૃતિ ડબલ વધી જાય. હા, હમતો જ નથી ને, આવો જ છે, નેગેટિવ જુએ છે, દોષો જુએ છે, લોકોને બધાને દુઃખ આપી દે છે, આવો જ છે,
તો તારી શક્તિહીન થઈ જાય. એટલે મારે આ દ્રષ્ટિ રાખવી જોઈએ. એટલે આ પ્રત્યક્ષની મહત્વતા ને, કે એ તો આ રૂપે જ જોયા કરે અને આપણી આત્મશક્તિઓ વધતી જાય, જાગૃતિ વધતી જાય અને પોતાના કચરાને ફેંકી દેવા તૈયાર થઈ શકે. આમ દેખતાની સાથે થાય કે ના, તમે જે કહેશો મને માન્ય છે. કેમ? તો કે તમે મને શુદ્ધ સ્વરૂપે જ જુઓ છો, નિર્દોષ જ જુઓ છો. ભૂલને ભૂલના આધારે તમે દોષી ઠરાવતા નથી. ભૂલ જાય એવી તમારી કરુણા છે મારી પર. એવું તને પડઘા જ પડે અને તને સ્વીકાર જ થાય, પછી છૂટી જાય તારું. એટલે આ બહુ જ પહેલા લેવલે જાય છે, કે એકદમ હાયર લેવલની વાત છે, કે જ્યાં આપણે સર્વસ્વ સમર્પણ કરીએ તો પછી કેવી રીતે આપણે ચોખ્ખા થઈએ એનું આ બધું પુરાવા જડે છે આપણને. આ અંદર અંદરના વ્યવહારમાં લાવો તો ખોટી વાત નથી, ઠેઠ આગળની વાત છે કે જ્યાં આપણે સર્વસ્વ સમર્પણ કરીએ અને ત્યાંથી પછી કઈ અપેક્ષા રાખીએ છીએ ચોખ્ખા થવાની, ત્યાં એ લેવલ હે કે મારે કેવી રીતે રહેવું, હાયર લેવલ વાળાએ કેવી રીતે રહેવું એનું. આ દાદા કહે છે અમે આ રીતે રહીએ છીએ અને તો જ ચોખ્ખો થાય ને સામો પોતે. એટલે આપણે ટૂંકમાં આટલું જ કે આપણે આપણા લેવલે, પ્રાઇમરી લેવલે આપણે આ જ લેવલમાં કે મને સામો દોષિત ના દેખાવું જોઈએ. એને શુદ્ધાત્મા જુઓ, ભરેલો માલ નીકળે છે અને આપણને દોષિત દેખાય તો આપણે પ્રતિક્રમણ કરવાના, કે તને વાંકું કેમ દેખાયું, વાંક આપણો છે, વાંકું ના જોઈશ, તું પ્રતિક્રમણ કર. હમણાં આ સ્ટેપ આપણે પકડો. આપણને આમાં કેવું છે કે ભાઈ એક દર્દી હોય છે અને બીજો ડૉક્ટર હોય છે, તો આ ડૉક્ટરના લેવલની વાત થઈ કહેવાય. ડૉક્ટરે કેવી રીતે એનું ઓપરેશન કરવું, આ દર્દીએ કેવી રીતે રાખવું છે, સાહેબ તમે જે કરો તે એનેસ્થેસિયા લેવા તો હારું, ઇન્જેક્શન લેવાનું હારું, પકડી રાત ચાલો તો કે હા ટાઈટ મુઠ્ઠી કરો મુઠ્ઠી, હવે ખોલી નાખો, એ આધીન જ રહેવાનું છે. એને આ રીતે ડૉક્ટર તરીકે, આ વાત ડૉક્ટર તરીકેની છે અને પેલી દર્દી તરીકેની. આપણે લેવલે શું હોય, હા ડૉક્ટરો કેવા વર્તે છે એ આપણને વર્ણન મળે છે આમાં. એટલે આપણે નાના લેવલે આપણી સાથે વ્યવહારમાં બધા હોય છે ડિપાર્ટમેન્ટ આપણા, તો અંદર અંદર આપણે આ લેવલ લાવી શકીએ. આવશે થોડી ભાવના આપણને સમજણ પડે કે એને નિર્દોષ જુઓ અને પછી એને કહે ને કે આપણે સિમ્પલ નિરૂમાય જ આપણને બતાડ્યું હતું કે બુદ્ધિ કામકાજના સોલ્યુશન માટે વાપરો, વ્યક્તિને દોષિત જોવા માટે નહીં. વસ્તુની માટે બુદ્ધિ વાપરવાની છૂટ છે, વ્યક્તિ માટે વાપરશો નહીં. એટલે આ એક આપણને આના જ કનેક્શનમાં વધારે મળે છે. એટલે આ સિદ્ધાંત આપણો એવો છે ને કે બધી બાજુથી કનેક્શન મળ્યા જ કરે છે, અવિરોધાભાસ પ્રૂવ થાય છે. આપણને વધારે સૂક્ષ્મતા મળી આમાં, કારણ આવ્યા લેવલની વાતો બહુ જૂજ મળતી હોય છે. કેટલું બધું આમાં, કેટલા બધા બે જ સત્સંગ હતા આપણે વાંચ્યા ને આખા, બે જ આખા સત્સંગ પર કેટલી બધી વાતો એમાં વણાઈ ગયેલી છે અને એ દાદાના જ્ઞાનમાં કેવું વર્તે છે તેનું આપણને ફોડ મળે છે. અને આપણે એવું જોયું હોય ત્યારે આપણે એવું થાય કે આવું હોવું જોઈએ આપણી માટે, તો ધીમે ધીમે એ સ્ટેજે આપણે પહોંચીશું. અને એટલીસ્ટ આપતા પુત્ર અને આપતા પુત્રી માટે તો અપેક્ષા હોય જ કે લોકો જ્ઞાનમાં એટલા બધા તૈયાર થાય કે આજે ગામે ગામ સત્સંગ કરતા થાય અને લોકોના મુશ્કેલીઓના સોલ્યુશન આપતા થાય, જેથી કરીને એ લોકો કે ને ઇન્ટર્નશીપમાં અત્યારે એવા ડેવલપ થાય, પછી ડૉક્ટર થઈને તૈયાર થાય, કે જેથી કરીને કલ્યાણનું કેટલું મોટું મિશન છે, એકલાથી થોડું પહોંચી વળવાના છે, બધાથી બધા ભેગા થઈને કરશે તો થશે ને. અને પછી પાછળ બધા બ્રહ્મચારી કેટલા બધા ભાઈઓ તૈયાર થઈ રહ્યા છે, બધા ડેવલપ થાય એમાં. અને મૂળ ભાવના એ છે કે બધા આવા ડેવલપ થાવ આ લેવલે. દાદા ભલે દાદા કહે ને સિમંદર સ્વામી 13 ફૂટની પ્રતિમા હોય તો આપણે 7 ઇંચની તો થઈ શકે, અરે 3 ઇંચની તો ના થવાય, પણ થાય તો લોકો દર્શન તો કરે, 3 ઇંચની પ્રતિમા તો કરી કે એવા તૈયાર થાવ, એ પોઈન્ટ છે આમાં. પ્રશ્ન કરતા દાદાજી, છોકરો દારૂ પીતો હોય તો આપણે એને દોષિત દ્રષ્ટિએ જ જોવાય ને કે તું ના પી, તું આ ખરાબ કરે છે? દાદાશ્રી, એ તો આત્મા હોઉં દોષિત ઠરાઈ જાય. હવે અહીં આપણને પાછી નવી વધારે વિગત મળે છે કેવી રીતે નિર્દોષ જોવા. બે જુદા પાડતા આવડતું હોય તો પછી કહેવાય, એનો આત્મા જુદો પાડીને પછી કહીએ કે તે આમ કેમ ખોટું કર્યું, એના આત્મા જુદા પાડી બેસાડી મહી આપણાથી કહેવું પડે. હે ચંદુભાઈ, ચંદુભાઈની માયા ભાવકર્મ દ્રવ્યકર્મથી ભિન્ન પ્રગટ શુદ્ધાત્મા, શુદ્ધાત્મા જુદો બેસાડીને પછી ચંદુભાઈની ભૂલ જોવાય, નહીં તો ચંદુભાઈ પર દોષ જાય છે તો તે આત્મા પર જાય છે.
એકચ્યુઅલી આ ચંદુભાઈ શબ્દ મૂક્યો છે પણ ખરેખર સામી વ્યક્તિના માટે કહેવા માંગે છે, કે આપણો પ્રશ્ન કરતા ચંદુભાઈ છે એટલે આ બીજા ભાઈ માટે છે. ભાઈનો શુદ્ધાત્મા જુદો પાડો, ખૂબ પ્રાર્થના કરો. અને ખરેખર કહે ને આપણને કહે ને કે આમ બુદ્ધિનો સૌ ભૂલ દેખાય ને ત્યારથી જ એને ચેતવવા માટે આપણે ફરી વળીએ છીએ, પણ ના તપ કરવું પડે થોડું. આપણે કહેવું છે પણ એને ટાઈમ પાકવા દો, સહેજા સહેજ થાય તો ઉત્તમ છે. એ સમાધાનપૂર્વક કહેવું છે એટલે દાદા એ પેલી વાણી બોલતા પહેલાંની વિધિ પ્રાર્થનાઓ અને તપે કરવાનું છે કે ભાઈ હમણાં હમણાં કહેવું. અને એક વખત કહ્યું હોય તો પછી મહિના બે મહિના સુધી કહેવાનો અર્થ જ નથી. પછી આ દાડમી પછી બે ચાર વખત કહી દઈએ એટલે પેલો બગડી જાય મગજ, પછી અહંકારને ઘા પડે છે અને એના આત્માને પણ દોષિત ઠરાઈ જાય છે કે છે. પછી અહંકાર રિએક્શન આપે છે એકદમ. પછી દાદા તમને શું દેખાય છે? ત્યારે હું કહું કે મને શુદ્ધાત્મા, નિશ્ચયે શુદ્ધાત્મા દેખાય અને વ્યવહાર નિર્દોષ દેખાય છે દાદાશ્રી. એટલે દોષિત ખરી રીતે તો ના દેખાવો જોઈએ ને? દોષિત દેખાય છે તે આપણી ભૂલને લઈને દેખાય છે ને, આપણા જ્ઞાનની કચાશ છે માટે દોષિત દેખાય છે. દોષિત છે જ નહીં આ જગતમાં, દોષિત આપણે એકલા જ છીએ. જે ભોગવે એની ભૂલ, તમારે ભોગવવું પડે છે તમારી ભૂલ, બાકી કોઈ દોષિત છે નહીં. અને નિર્દોષ જોશો કે તરત જ મય શાંતિ થઈ જશે. કોઈ પણ માણસને સહેજે દોષિત જોશો તો મય અશાંતિ ઊભી થશે. આ અનુભવનો પ્રયોગ ના કર્યો હોય તો કરી જોજો. તમારે અનુભવ ચિમનભાઈ થયેલો એવો? કોઈને દોષિત જોયા પછી ઉપાધિ થાય, બહુ ઉપાધિ, દોષિત કોઈ છે જ નહીં. પ્રશ્ન કરતા, સામામાં બી ફેર પડે કે સામામાં બી ફેર તો પડે નહીં દાદા? આથી આપણે થોડા પ્રશ્નો જ લઈએ, કારણ શું છે પછી સેચ્યુરેટ થઈ જાય મગજ, ખબર છે બમ્પર થતું જાય. રૂપેશ, અચ્છા આપને કોઈના તરફ લાગણી સૂક્ષ્મ રાગ રહે, મારે નામ નથી જાણવા પણ આપની પરિણતિ જાણવી છે, તો તેનો સામાને કેવી, તેની તેનો સામાને તેની શું અસર થાય? આમ તો મેં બહુ એવું ડીપ બહુ મારી જાતને ખોતર ખોતર કરીને એવું આવું લાગણી એટલે સામાન્ય ભાવે રહે છે. વિશેષ હજુ એવી હોય કે ભાઈ આ પર વધારે પક્ષપાત છે, નાનો ઓછો છે, નાની પર દ્વેષ છે, નાની પર રાગ છે, હોય તો ખરું જ અમુક નજીકમાં આવે એટલે, પણ આવી સામાન્ય ભાવે છે હજુ. મારું હજુ મારું જ હજુ તપાસ કરવાની જરૂર છે મારે, પણ એવી ડીપ મારી કેટલી છે હજુ મને ખબર નથી. પણ આવું સામાન્ય ભાવે હોય અને વધારે પડતું એટલે આ તો કુદરતી રીતે જ પહેલો જ મને નિર્માણનો સંકેત આવ્યો હતો કે તું કોઈ પર અપેક્ષા ના રાખીશ. જાણે એક બે ત્રણ એવા અમુક મહત્વના સંકેત આવ્યા ને એમાં આ એક વાક્ય બહુ આવેલું એટલે બહુ જાગૃતિ રહે, અપેક્ષા રાખવી નથી. પછી ગમે તેવો નજીકમાં આવ્યો મારે મારા માટે કાંઈ જોઈતું જ નથી એના તરફથી, એ જબરજસ્ત હેન્ડ આમ સ્ટ્રોંગ નિશ્ચય થઈ ગયો છે, મારે જોઈતું જ નથી. પછી એ હેલ્પ કરે એની ભાવના છે, બધી બરોબર છે, બધું કરે, પણ દાદાના માટે કરે, દાદાનું જગતના કલ્યાણના કામ માટે કરી રહ્યો છે, દીપક માટે કરે તે બરોબર છે, પણ મારે અંદરથી કંઈ જોઈતું નથી એની પાસેથી. પછી એ કદાચ ન કરે, એ દસ વખત કર્યું હોય, દસ વખત પછી અગિયારમી વખત ન કરે, ત્યારે મને પછી અંદર સાંભળે નહીં કે આ કેમ ના કર્યું, તો પછી કે પૂરું કરી નાખો. એટલે સતત એ પુરુષાર્થ ચાલુ છે અત્યારે. હવે બીજો ભાગ આવે કે રાગ રહે કેવી જાતનું રહે, એ કહું કે ના દાદાના કામમાં આગળ વધે, જગત કલ્યાણમાં આગળ વધે, જોડે જોડે પોતે અંદર જ્ઞાનમાં આગળ વધે. એટલે આમાં ઉઘાડો ભાગ એ જ છે કે મન વચન કાયા જગત કલ્યાણ માટે જ વપરાય સારી રીતે, કશાય માટે, ધાર્યું કરવા માટે, મોહ માટે ન વપરાય, પ્લસ જોડે જોડે પોતે જાગૃતિમાં વધે આગળ. કારણ આ બહારના કામો કરતા કરતા અંદરની જાગૃતિ સ્વતંત્ર છે, સંપૂર્ણ જુદી રહી શકે એવી છે, તો પછી કેમ ન રાખવી? કારણ બહારનું કામ વધારે સારું થઈ શકશે, કે બહારના કામમાં અહંકાર દખલ જ કરતો હોય છે. જેમ સેવાની ભાવના અને સેવાનું કામનો અહંકાર, તો અહંકાર દખલ જ કરતો હોય છે. એ તો ગયા ભાવમાં ભાવના કરી છે, આ ભાવમાં સેવાનો ઉદય આવશે જ, અને સેવાનો ઉદય આવશે ને એ આ ભાવનું ફળ રૂપે આવેલો છે. આજે ભાવ હાર્ટીલી ભાવના જ રાખવાની છે કે ના સેવા બેસ્ટ કરવી છે, સારામાં સારી થાવ.
હું જ કરું, કોઈને ના કરવા દો, તે અહંકાર દખલ કરનારો હોય છે, તે અણસમજણથી અજ્ઞાનતાથી ઊભો થઈ જાય છે, અજાગૃતિથી ઊભો થઈ જાય છે. તો આપણે એ ભાગ નીકળી જશે તો બહુ ઉત્તમ સેવા થઈ શકશે. અને બધાની એટલી બધી કેપેસિટી છે, બહેનોની ભાઈઓની બધા સેવાર્થીઓની જબરજસ્ત કેપેસિટી છે. અને કેટલી બધી પુણ્ય હશે ત્યારે આ દાદાના ટોળામાં આવી શક્યા છે, કેટલી બધી ભાવના હશે ત્યારે વ્યવસ્થિત એમને આ ક્ષેત્રમાં આ કાળમાં આ ટોળામાં લાવી શક્યું છે. માટે હવે એ શક્તિઓ અંદર અંદર ટકરાઈ નહીં, ખુલી રહે અને ખૂબ જગત કલ્યાણના કામમાં વળે એવી મને ભાવના રહે છે. એનાથી સામાન્ય શું એમ પડે, લાભ થાય? ફોર એક્ઝામ્પલ કરતા હોય કોઈના માટે ભાવના, સામાન્ય એમાં ભાવ થાય, તમારો ભાવ હોય, સામાન્ય કંઈ કરે લાભ? સામાન્ય એટલે આ ભાવ પછી જબરજસ્ત કામ કરી શકે અને કરે જ છે. અને આમાં એ રીતે કામ કરી શકે કે પડઘા પડે પછી, કે આમને કે ને કંઈ જોઈતું નથી અને એમની ભાવના છે કે આ મારી શક્તિ કલ્યાણ માટે વધારે વપરાય, એટલે મને મારું સેવાનું કામ બંધ થઈ જશે, મને ખસેડશે, મને ડીવેલ્યુ કરશે, એવું કંઈ નથી, એવો પડઘો પડે ને. ના, તમે સેવાનું કામ તમારે જ કરવાનું છે, વધારે સારી રીતે કરવાનું છે, ખૂબ કરવાનું છે, પણ સેવાનો અહંકાર જ્ઞાનથી ઓગાળી નાખો, ભાવમાં રાખો અને સેવાનું કામ બધા નિમિત્તોને જેના જેનું કોનું નિમિત્ત કેટલું હેલ્પ કરશે આપણને કંઈ ખબર નથી, આપણે ફૂલ એડમિટ રાખો કે જેના નિમિત્તે આ વધવું હોય એના નિમિત્તે વધો. જે નિરૂમાની ભાવના હતી ને કે જગત કલ્યાણનું કામ જેના નિમિત્તે થાવ તે મારા નિમિત્તે જ થયા બરાબર છે, માટે એ આ નિમિત્તને હું આશીર્વાદ આપું છું, શુભેચ્છાઓ પાઠવું છું અને અભેદતા રાખું છું. કારણ જો મારે જે સેવાનું કામ કરનાર જગત કલ્યાણનું કામ કરનાર જોડે જ મને ભેદ પડશે તો દુનિયા સાથે ક્યારે અભેદ થઈ શકે છે. એટલે આ ભાવના છે કે તમે સેવાનું કામ કરતા જાઓ, જોડે જોડે કરવાના જે નિમિત્તો. નાનો બાળક કે કાકા તમે આ બરોબર ના કર્યું કહેવાય, એટલે શું કે તું આમ કર તો સારું, તારું અમને એડમિટ છે, અમને એક્સેપ્ટ છે, પણ આપણે કરતા જ નથી. આ એ આત્મા છે, એ નાનો બાબો નથી, એ શુદ્ધાત્મા છે અને એ વ્યવસ્થિતનો નિમિત્ત છે, એવિડન્સ છે. આપણે એવિડન્સને વધાવો તો શું કહેવા માગે છે, મને વિચારવા દે, હું તપાસ કરીશ, ગોઠવીશ, ચોક્કસ તારી વાત સરસ છે. આપણે નિમિત્તોને વધાવો, કારણ કયા નિમિત્તેનું વિઝન છે દરેક આત્માનું, અને દરેક આત્માના વિઝનથી આ કામને બેસ્ટ થવા માટે જ બધાની ભાવના છે. તો જે કોનું વિઝન કેવું કામ કરશે અને વ્યવસ્થિત એની પાછળ નિમિત્ત હોય છે કે વ્યવસ્થિત, એના વ્યવસ્થિત એટલે કોઈ અસ્તિત્વ એવું નથી કે ઉપરથી કેવા આવશે, આ નિમિત્તો દ્વારા જ મેસેજ આવશે આપણને. માટે આપણે નિમિત્તોને વધાવવા માંગીએ છીએ. અને કોઈક દખલ કરનારા હશે તો દખલ કરનારા એટલે વિરોધી નિમિત્તો આપણને મજબૂત કરનારા છે, એ તો આપણા મોંમાં પડી જાય સેવાના. એ બે જણ દખલ કરે ને આપણે જાગૃત થઈ જઈએ કે ભાઈ આમ સેવાનો મોં છોડો, સેવાની ભાવના જબરજસ્ત રાખો અને પછી એનું સમાધાન કરાવો. સમાધાન કરતાં કરતાં આપણી પ્રકૃતિ કેટલી ચોખ્ખી થશે, કષાયો કેટલા ચોખ્ખા થશે. એટલે આપણે તોડી પાડવા માગતા નથી, સમાધાન કરીને પૂરક થઈને આગળ વધવા માંગીએ છીએ, બહુ વધશે પછી કામ. એટલે આ બધા જ આજે આપણી પાસે બધું કોણ છે, સેવાનું જ ટોળું ને બધું. અને સાધના કરતાં કરતાં આપણે સેવા કરીએ છીએ. આત્મસાધના આપણે ચૂકવા માગતા નથી, આત્મા પ્રતીતિમાં બેઠો છે કે હું શુદ્ધાત્મા છું. હવે જાગૃતિમાં વધે એ બધાનો અવશ્ય પુરુષાર્થ છે, રિયલનો પુરુષાર્થ આ જ છે, બધાએ આ પુરુષાર્થમાં આગળ વધવાનું છે. અને મન વચન કાયા સંડાસ જવું, ખાવું, નોકરી કરવી, એ કામ હતા, હવે આ સેવાનું કામ આવ્યું છે, તે ફાઇલ તરીકે નિકાલ કરવાનો છે, સિન્સિયરલી, હાર્ટીલી, 100% સિન્સિયર. પણ જોડે જોડે જાગૃતિ, તો આજે નોકરીને ફાઇલ તરીકે ગણે, સિન્સિયરલી નિકાલ કરે, અને સેવાને ફાઇલ નહીં ગણવાની, એમાં તન્મયાકાર થઈને પછી રાગદ્વેષ કરવાના, એ ક્યાંનો કાયદો? તો અહીંયા પણ એટલા જ જાગૃત થાવ. એટલે સર્વસ્વ આત્માને મુખ્ય ગણી અને એના પુરુષાર્થમાં આગળ વધો અને ફાઇલ આજ્ઞામાં રહીને નિકાલ કરો. એટલે આ નજીક આવનાર બધા માટે આ થાય, બહેનો માટે પણ થાય ને, કે આટલા બધા વર્ષોથી નિરૂમાની સાથે રહીને એટલું બધું એમની પાસે મળ્યું છે તો લોકોને પીરશો, પણ નાના નાના કામમાં અટવાઈ જાય ને પછી એમાં ખોવાઈ જાઓ એવું નથી થવા દેવાનું, બહાર નીકળો બધે. અને કેટલા બધા આજે બધી શક્તિઓ મને તો એમાં ઉઘાડું દેખાય, મને એટલું બધું પોઝિટિવ દેખાય કે બધાની શક્તિઓ જો બધી એકબીજામાં અટવાઈ ના જાય અને ખુલ્લી થઈને જગત કલ્યાણના પ્રોજેક્ટમાં આગળ વધતી હોય તો દુનિયાનું કેટલું જબરજસ્ત કલ્યાણ થઈ શકશે. દીપભાઈ, બીજું એવું થાય કે આ એક સત્સંગમાં તમે બોલેલા કે અમારી બહુ દિલની ભાવના છે કે મહાત્મા બધી કચાશોમાંથી બહાર નીકળે, આમ સમથિંગ એવું લાગતું હતું કે તમને આમ નોર્મલી બોજો ન હોય, છૂટા રહીને મેં બી બોલતા હો, પણ એવું લાગતું હતું કે આમાંથી બહાર નીકળે ને સિન્સિયરલી ને, તો એને પણ આમાં જ ગણે તમારું આ સૂક્ષ્મ રાગ ગણે.
એ ગણાય ને, પણ લાગણી એટલે વ્યક્તિગત નથી, સામૂહિક છે. રૂપેશ માટે છે ને અક્ષેશ માટે નથી, એટલે પછી. અને મારે એ જાગૃતિમાં છે જ અંદર કે સહેજ હું આની માટે લાગણી કરું, એના પક્ષમાં પડું તો આની જોડે રાગદ્વેષ થઈ જશે, આની પર દ્વેષ થશે, આની પર રાગ થશે, મારે એમાં નથી પડવું. રાગદ્વેષથી જેટલું કામ થશે ને, એ કરતાં લાખો ગણું કામ વિતરાગતાથી થશે. મોડું કદાચ થશે એવું લાગશે, વધારે ચોખ્ખું થશે, વધારે ઊંચું થશે અને સ્વપર હિતકારી થશે. મારું નુકસાન નહીં થવા દે, તમારું નુકસાન નહીં થવા દે. અને આજે કે ને કે વ્યવહારમાં લોકો એમ સમજે છે કે તમારે આને વાત કરો ને મારું આમ પતાવી દો ને વ્યવહાર. તો મારો દ્રષ્ટિ જુદી છે, આગળની છે કે તમે શુદ્ધ વ્યવહારમાં આવો, કશાય રહિત વ્યવહારમાં આવો. આ ક્રિયાઓ વ્યવસ્થિતના આધીન છે. વ્યવહાર એ વ્યવહારને વ્યવહાર ગણાતો જ નથી, એ ડિસ્ચાર્જ પરિણામ છે. એમાં આમ ન કરવું જોઈએ ને, તું આમ કરવું જોઈએ ને, આમ ખોટું કરે છે આમ ના, એ બધું લૌકિક વાતો છે. અને એ બહુ કરી કરીને પણ એક ને છેવટે એક એવિડન્સ બદલાશે ને, ફેરફાર થઈ જશે. જે વ્યવહાર તમારા પુરુષાર્થમાં છે ને, એ વ્યવહાર તમે કરી શકો એમ છો, એને શુદ્ધ વ્યવહાર કહેવાય છે. એ કશાય રહિત, નિર્દોષ જોઈને, અકર્તા જોઈને અને જુદાપણાની જાગૃતિ રાખીને એ વ્યવહાર કરો કે જેથી તમે એવો વ્યવહાર કરશો ને તો આ ભમરડાનો હિસ્સા પૂરો થતો થતો નિકાલ થઈ જશે અને આપણી અભેદતા તૂટશે નહીં પછી. અને આપણે એ લેવા માગીએ છીએ કે આ વ્યવહારને જાગૃત રહો, કે જે મહાત્માઓ સેવા કરીએ તેમાં જ્ઞાનપૂર્વક હોવી જોઈએ, બુદ્ધિપૂર્વક નહીં, હાર્ટીલી. જ્ઞાન વત્તા હાર્ટ, એ આ હાર્ટ એટલે આત્મા તરફ જ કહેવાય છે. એટલે આપણે અંદરનું સુધારવા માગીએ છીએ, બહારનું સુધારવું એ નૈમિતિક હોય છે અને સહેજા સહેજ જે હોય તે બરોબર છે. હા, અંદરનું પુરુષાર્થ સ્વતંત્ર છે અને થઈ શકે એવો છે. બહારના સંજોગો, પરિસ્થિતિ, વ્યક્તિઓ બદલાવી, ફેરફાર થવું એ બહુ બહુ પરાધીન વસ્તુ છે. એટલે દાદા કહે, નિશ્ચય સ્વાધીન છે, વ્યવહાર પરાધીન છે અને પરિણામ તો પરાધીનનું પરાધીન છે. તો આપણે પરિણામ પરાધીન છે અને પરાધીનનું પરાધીન એને દખલ કરવા માંગતા નથી. જે આપણા હાથમાં છે એને સુધારો. અને ખરેખર આ જગ્યાએ આપણે ફેરફાર કરવા માંગીએ છીએ બધાનો. દીપકભાઈ, તમારા પર્સનલ માટે ના હોય પણ આ જગત કલ્યાણ માટેની વાત હોય, ભાવના તો એને પણ હજી સૂક્ષ્મ રાગ કે લાગણી જ ગણાય કરાય ને. અને દીપકની છે એવું રાખવાની છે ને, દીપક એ જ રાખવાની છે ને. એ કે લોકો થઈ જાય તો શું થશે, રાખવાની જ. પણ આમાં કેવું છે કે ભાઈ કઢી બધાને પીરસવી તો હું આમાં હાથે ખાલી ગરમ ગરમ કઢી બધાને હાથેથી આપું, ચમચાથી આપવી જોઈએ કે નહીં, એટલે વિવેકપૂર્વક કરવાનું છે. સમજો. રમેશ પારેખ, ચીકણી ફાઇલો સાથે ડીલિંગ વખતે 10 માંથી 6-1 વખત તો જાગૃતિ રહે છે કે આજનું વર્તન એ પાછલી સમજનું પરિણામ છે અને નિર્દોષ જોવામાં ખૂબ હેલ્પફુલ થાય છે. દરેક વખતે આ જાગૃતિ રહે તે માટે શું પુરુષાર્થ કરવો? ક્યાં છે એ ચૂક્યા, ત્યાંથી સુધારો. 6 વખત રહ્યું, 4 વખત ચૂક્યા, તો ચૂક્યામાં કોણે ચૂકવડાવ્યું તપાસ કરો. આપણો મોહ હતો, માન હતું, લોભ હતો, ધાર્યું કરવું હતું, કયો દોષ હતો? એ દોષને નિકાલ કરો એટલે પછી ફરી જાગૃતિ રહેશે. અજાગૃતિ કરનારા આ દોષો છે, કસાયો છે. ત્યારે કસાય આગ્રહ સાથે જ પછી કહેવાય, 2-3 વખત જે થાય ને, એટલે 2-3 વખત. અને આપણે માનીએ છીએ 6 વખત સરસ રહ્યું ને, એનો અહંકાર પાછો ગર્વરસ આવે ને, એ 4 વખત ન રહેવા દેવાનું કારણ એ પણ હોય શકે. આવરણ આવી, હા વાર જ નહીં, પણ જરાક મને આવડ્યું એટલે પેલું બધું અંધારું કરી નાખશે. એટલે આપણે હંમેશા કોમાં જ રાખો અને કાચું જ રહેવું, એ તારી કચાશે. અને એને જે 6 વખત સરસ રહ્યું ને, એમાં 10 ભૂલ શોધી કાઢવી. ના સમજાયું? અક્ષેશ, ગયા ભાવમાં આપણી હોની ભૂલથી, અજ્ઞાનથી દોષ થયા, જેથી આજે પ્રકૃતિમાં દોષ રૂપકમાં આવે છે, તો તે પોતાના હોના દોષ કહેવાય કે પ્રકૃતિના દોષ કહેવાય? એટલે દાદા, એ દ્રવ્ય દોષ અને ભાવ દોષ બે શબ્દ કહ્યું ને, દ્રવ્ય દોષ પ્રકૃતિનો કહેવાય અને ભાવ દોષ અજ્ઞાનતાનો કહેવાય. આજે ભાવ દોષ નથી પણ દ્રવ્ય દોષ છે. પૂર્વે અજ્ઞાનતામાં હતું પણ આજે અજ્ઞાનતા ગઈ એટલે આજે નથી. તો પ્રકૃતિની તો ઇફેક્ટ જ છે ને, છે જે ભાવ દોષ હતા
એની આજે ખાલી ઇફેક્ટ આવી ઇફેક્ટ જ છે. તો પછી પ્રકૃતિ પાસે પ્રતિક્રમણ કેમ કરાવવું પડે ને? કારણ શું છે કે પ્રકૃતિ શું કે છે, એટલે દાદા ના કીધું, પૂતગલ શું કે, તમે મને શુદ્ધ કરો એટલે લાખ અવતારે તમારો મોક્ષ નહીં થવા દો કે છે. ના, પ્રકૃતિ તો ઉકલી જવાની. હા, ઉકલી જવાની, પણ એ ઉકલતી એમને એમ નથી. કારણ આપણને મહી ઉકલતી નથી, ઉકલે છે ખરી, પણ તન્મય આકાર સાથે થયેલા દોષો તન્મય આકાર સાથે ઉકલે છે, અને પછી પોતાની જાતને જુદી પાડવી ને એ પુરુષાર્થ કહેવાય છે. એટલે આપણે પ્રતીતિમાં પ્રકૃતિથી જુદા પડ્યા છીએ, જાગૃતિમાં પડ્યા નથી, અનુભવમાં તો જરાય નહીં. એટલે પ્રકૃતિ હજુ આપણે પ્રકૃતિ જ કહેવાય છે. અહંકાર પણ પ્રકૃતિ કહેવાય છે અને મંગળદાસ પણ પ્રકૃતિ કહેવાય છે, પણ આપણે હવે બે જુદા પાડીએ છીએ કે પ્રકૃતિ એટલે ક્રિયાઓ અને ક્રિયાઓની પાછળ અહંકાર અથવા તો બિલીફ. આજે કહે ને કે વ્યવહાર આમ રાખવો જ પડે, છોકરાએ ઘરમાં ડિસિપ્લિનમાં રહેવું પડે, વાઇફે છોકરાને આમ સાચવવા પડે, એ આપણો આગ્રહ એ પ્રકૃતિનો જ માલ છે. બરાબર. પણ એ આગ્રહમાં બિલીફ પણ છે અને ક્રિયા પણ છે. તો આપણે બિલીફના ભાગને અજાગૃતિ કહેવાય છે. એ અજાગૃતિ તોડવી પડે. એ તારી આપણે પકડવો પડે. અક્ષેશ નહીં, શું સમજે છે તું? શેના માટે આટલો આગ્રહ રાખે છે? ડિસિપ્લિન તો તારી જાત માટે રાખ, લોકો માટે શું રાખે છે? આ ભમરડાઓને ડિસિપ્લિનમાં રખાતા હશે? કઈ જાતનો માણસ છે? ભમરડા વ્યવસ્થિત તાબે હશે કે તમારે તાબે હશે? તમારી જાત તમારા તાબે નથી, લોકોની જાત તમારા તાબે કઈ રીતે લાવી શકો તમે? એ વડાય કે ના વડાય? આપણે વડાય. અને વડો ને ત્યાર પહેલા અભિપ્રાય તૂટે છે, અને પછી આગ્રહ વગરના શબ્દો ડિસિપ્લિનમાં સેજે કર્મમાં રહેશે બધા. આ ભાગ તોડવો ને એને પુરુષાર્થ કહેવાય છે. આપણે પ્રતીતિથી પ્રકૃતિ જુદી પડી છે, પણ તમે તો તન્મય આકાર જ રહો છો. જરાક પેલા છોકરાએ કંઈક કાગળિયું કંઈ નીચે પાડ્યું એટલે આમ નજર પડે અને આમ લાલ પીળા થવા માંડીએ. તો દાખલો આપું છું. પણ પુરુષાર્થ પ્રકૃતિને પ્રકૃતિ જોઈ જ નથી, તમે તન્મય આકાર જ વર્તો છો. એ પ્રકૃતિને પ્રકૃતિ જોઈ ક્યારે કહેવાય? પ્રકૃતિ ઉછળે ને તમે જુઓ કે ઓહો, તમારા ઠેકાણા જોયા, તમારાથી કોઈ ભૂલ જ નથી થતી, એવું તમે અંદર ચેતવો ને ત્યારે પ્રકૃતિને જોઈ કહેવાય. આપણું સ્પંદન સામા સુધી પહોંચ્યું જ ના હોય એના પ્રકૃતિને જોઈ કહેવાય. આ તો પ્રકૃતિમાં એટલા તન્મય આકાર હોય છે કે લોકોને લાગે પેલી બેબી કે પપ્પા ગરમ, પપ્પા ગરમ, ભાઈ જાગ જાગ, પપ્પા ગરમ. અરે પપ્પા ગરમ થઈ ગયા એટલે પપ્પા ગરમ જ થયા છે. અહંકાર પપ્પાનો, હું પપ્પા છું, એ અહંકાર ગરમ થઈ ગયો છે અને દેહ ઉપર પડઘાય પડે છે અને લોકોને પડઘા પડે છે. તો પ્રકૃતિ જોઈ ના કહેવાય, એ તન્મય આકાર કહેવાય, એને અજાગૃતિ કહીએ છીએ આપણે. એટલે એ સ્પંદનો પડઘા સામેવાળાને પડે છે ના, એટલે ના હોય અને હા સામાન્યને અસર, તો પછી એ પ્રકૃતિને જોઈ કહેવાય ને, તો પછી ત્યાં પ્રતિગમણની જરૂર નથી. એ પ્રતિગમણ તો હવે કરાવવું પડે અક્ષેશ પાસે કે તને આ કચરો પડ્યો એમાં ડિસિપ્લિન શું કામ હાજર થયું? આ ઘર છે, ધર્મશાળા નથી. છોકરા માટે આમ ફટ કરીને બુદ્ધિ ઊભી થાય છે ને, એનું પ્રતિગમણ કરાવવું પડે કે એણે કર્યું, શુદ્ધાત્માએ કર્યું, વ્યવસ્થિતે કર્યું, કરતા કોણ આનો? તો એ દોષિત જુઓ છો હજુ. એટલે બુદ્ધિ આ શું વાળી શકાય એવો દોષ કહેવાય છે. પેલો વાળી ન શકાય એટલે ચીકણો કહેવાય, ના થોડો મોળો કહેવાય, પણ છે તો દોષ જ. પણ એ જે હુંની અજ્ઞાનતાથી ગયા ભાવમાં આ બંધાઈ, જેના પરિણામ રૂપે બુદ્ધિ કે પ્રકૃતિ છે, હવે આ વખતે બુદ્ધિ પાસે પ્રતિક્રમણ કરાવે કે પ્રકૃતિ પાસે પ્રતિક્રમણ કરાવે, તો એમાંથી હું બાજુ પર જતો રહ્યો એવું થયું એ પોતાની જવાબદારીમાંથી? ના, એવું નહીં. એ હું એટલે અહંકાર તો છે જ ને. હા, હવે તો હું તો અહંકારથી પણ તમે જુદા પડ્યા, પણ અહંકાર તો છે જ ને અક્ષેશનો. એટલે એ સૂક્ષ્મતર અહંકાર તો છે જ, એની પાસે જ પ્રતિક્રમણ કરવાનું છે. એ માલિક થાય છે પ્રકૃતિનો, અને દોષનો માલિક એને જ ગણાય ને. આમાં કેવું છે, ફક્ત પ્રતીતિ એટલે દર્શન એટલું જ બદલાયું છે. હજુ કઈ રીતે, જેમ આપણે કહીએ ને સિગરેટ પીવી એ ખોટી છે, કઈ રીતે ખોટી છે ને, એ અજ્ઞાનતા બદલાઈ નથી, એક સમજણ એટલી બદલાય છે. જ્ઞાન બદલવાનું છે આખું. એ બુદ્ધિ જ્ઞાન ઉભું થઈ ગયું છે કે આ રીતે ખોટું કહેવાય, આ રીતે ખોટું કહેવાય, આ રીતે ખોટું કહેવાય. તો એક એક બુદ્ધિ જ્ઞાનને લિસ્ટ બનાવવું પડશે, પછી એક એકને ભાગાકાર કરવા પડશે. પણ આ સમજણ જ્ઞાનમાં પરિણમવા માટે તો પાછો એક બીજો જે આવતો અવતાર છે એ આજની સમજણ એ જ્ઞાનમાં આવશે ને? એ પછી આવશે. કોને ખબર છે, આજે 10 જ પડશે તો હમણાં જ આવી જશે, અને 1000 પડશે તો મોડી આવશે, અને 1,00,000 પડશે તો કદાચ આવતે ભવે વર્તનમાં આવે. આપણને ખબર નથી કેટલા પડ છે દોષના. એટલે આ પોઈન્ટ ક્યાં આવે છે કે પ્રકૃતિ ડિસ્ચાર્જ છે ને, એ શબ્દ છે કરેક્ટ, પણ ડિસ્ચાર્જની અંદર બે વિભાગ પકડો આપણે, એક બિલીફ અને એક પરમાણુ.
તો આ બિલીફને આપણે પ્રતિક્રમણ કરાવીએ છીએ, અભિપ્રાયો બદલીએ છીએ. આજે છોકરો વડો છો એટલે પેલા કીધું એ તો વડવો જ પડે ને, એ તો ભણતો જ નથી. તો એ વડવો પડે, એ જે ભણતો નથી એ અભિપ્રાય, એ રક્ષણ છે પ્રકૃતિના, દોષનું રક્ષણ કહેવાય છે. બરોબર. અને એ ભાગને આપણે ધોવા માંગીએ છીએ. વઢાઈ ગયું એક ભાગ છે, પણ વઢ્યા પાછળ પ્રતિક્રમણ કરો અને એને પ્રેમથી સમજાવવો જોઈએ, દુઃખ ના થાય એવું બોલવું જોઈએ, સમાધાન થાય એવું બોલવું જોઈએ, એ ભાવના ગોઠવીએ તો દોષ વગર તમે વ્યવહાર કર્યો કહેવાશે. વર્તનની પાછળના અભિપ્રાયના ધોવા પડે પ્રતિક્રમણ, અને એની પાસે માલિક કોણ છે? તક્ષેસ. બરોબર. એની પાસે કરાવવાનું. પ્રકૃતિ અને અહંકાર ત્રણ શબ્દ પાડીએ ને, પ્રકૃતિ, અહંકાર અને શુદ્ધાત્મા. તો અહંકાર એટલે માન્યતાનું પૂતળું અને પ્રકૃતિનો માલિક. પ્રકૃતિની વાણી, વિચાર, વર્તનમાં પ્રકૃતિ ગુનેગાર નથી, એનો કરતા ભોગતા ગુનેગાર છે. તો એ ગુનેગાર પાસે માફી મગાડવે છે કે મારી વાણીથી આવું દુઃખ થયું. કે વાણી એ હથિયાર છે અહંકારનો, વિચાર, વાણી અને વર્તન એનો માલિક અહંકાર જ છે. અને અહંકારની પાસે સાધન, જેમ લાકડીથી મારે તો લાકડીએ પ્રતિક્રમણ કરવાનું હતું નથી, હાથે પ્રતિક્રમણ કરવા નથી હોતું. હાથનો માલિક છે ને એ પ્રતિક્રમણ કરે છે. મારા હાથ વડે મેં લાકડી પકડીને પછી એને માર્યું, બટ એને દુઃખ થયું, એની માફી માગું છું. એ બરોબર. વચ્ચે તમે એવો ભાગ પડેલો, અહંકારમાંથી પણ હું જુદો થઈ ગયો. એટલે હું જુદો છે, ચાર થયા. એટલે હું તો જુદો, હું શુદ્ધાત્મામાં છું, હું અને શુદ્ધાત્મા. એટલે હું જુદો પડી ગયો. હા, હવે હું શુદ્ધાત્મા થયો. બરોબર. અને પ્રકૃતિમાં અહંકાર છે અને પ્રકૃતિ છે. એટલે રિલેટિવમાં અહંકાર એટલે ભાવો અને પેલો મંગળદાસ પ્રકૃતિ. એટલે બધી બિલીફો અહંકારમાં આવી ગઈ અને એના પ્રતિક્રમણ એ પોતે જ કરશે, એનો માલિક થઈને. કે મેં આ માન્યતા રાખી હતી ખોટી છે, હવે માન્યતા છોડી દઉં છું, મારે હવે સરળતાથી, પ્રેમથી, સમાધાનપૂર્વક આગળ વધવું છે. એની પાસે કરાવીએ છીએ આપણે. એટલે ગુણાકારના નવકલમો ભાગાકાર જ થતા જાય છે ને. એના જેવું શક્તિઓ માગીએ છીએ, પ્રતિક્રમણો કરીએ છીએ. એટલે હું અને અહંકાર જુદા પાડીએ છીએ આપણે. જરાક હું શુદ્ધાત્મા થઈ ગયો, હવે હું અક્ષેસ છું, માનું તો અક્ષેસ રહ્યો અને હું જુદો પડ્યો. અક્ષેસમાં પછી હું સાચો છું, સારો છું, વિશેષ છું, બાપ છું, બધું છે. હવે એની પાસે જ કે તું બાપ તરીકે છોકરાને માફી માગ, હસબન્ડ તરીકે વાઈફ જોડે માફી માગ, એની પાસે માફી મગાવડાવીએ છીએ. ચાલો તો આપણે સામાયિકની વાત લઈએ, થોડુંક આ પોઈન્ટ પાછા લઈશું. આપણે તો ફરી હમણાં બધું ડૉક્ટરની દર્દી તરીકે આપણે વાત કરવાનું છે, હમણાં તો ડૉક્ટર તરીકે નહીં. એટલે આપણે બીજાને દુઃખ થાય કે બીજાના દોષ દેખાય એને જ આપણે પ્રતિકોણમાં લઈશું. આપણે થોડું વધારે કે ના શુદ્ધાત્મા છે. આજે કોઈને પણ આપણે સામાન્ય દોષી જ જોતા હોઈએ તો આપણે થોડું આગળ જઈશું એક સ્ટેપ, કે ના રિયલમાં તું શુદ્ધાત્મા છે, રિલેટિવમાં ચંદુથી જે થયું એ ભરેલો માલ નીકળ્યો, માટે આજે દોષિત નથી. ઉદય કર્મ દિશા સ્વરૂપે જ માટે દોષિત નથી, વ્યવસ્થિતને તાબે જ માટે દોષિત નથી, રિયલમાં તો શુદ્ધાત્મા છે માટે દોષિત નથી. એવું એક એક વ્યક્તિઓનું આપણે રિલેટિવ રિયલ, રિલેટિવ વ્યવસ્થિતને તાબે, રિયલમાં શુદ્ધાત્મા આપણી માટે ફાઇલ છે, આપણે સંભાવે નિકાલ કરો છે. એની માટે રાગ કે દ્વેષ રાખવા માગતા નથી. અને જે આપણે બે વસ્તુ કરીશું, એને દોષિત જોયો એને નિર્દોષ ઠરાવવાનું, અને દોષિત જોઈને જે રાગદ્વેષ થયા એને પ્રતિક્રમણ કરવાના. કે મારે રાગદ્વેષ રાખવા નથી, કારણ છે જ નિર્દોષ, પછી રાગદ્વેષ રાખવાના ક્યાં રહ્યા? ક્રોધ કરવાનો ક્યાં રહ્યો? અભાવ દેખાડવાનો ક્યાં રહ્યો? એટલે બે રીતે કે રિલેટિવમાં, એટલે પાંચ આજ્ઞા જ આપણી આવી જાય છે. પાંચ આજ્ઞાનો જ પ્રયોગ આમાં એક્ઝેક્ટ ગોઠવાશે. રિયલમાં શુદ્ધાત્મા છો, રિલેટિવ ચંદુ જુદો છે. પહેલું સ્ટેપ ચંદુનું જે એટલે કોઈ આમ કહે ને કે આવું કેમ કરે છે, તો એ વાક્યને જ આપણે જ્ઞાનથી સોલ્વ કરવાનું. ખરેખર તો આપણે ચોપડી અને પેન રાખવાની જરૂર છે, પોઈન્ટ લખીને પછી ધીમે ધીમે જે દેખાયા હોય તો બધા પોઈન્ટ લખી રાખવાના, ધીમે ધીમે હોમવર્ક આપણે વધારવાનું. પછી એમાં સિમ્પલ આ કરવાનું કે પેલા રિલેટિવ રિયલ જુદું પાડવાનું, આવું કેમ કરે છે દર વખતે મારી સાથે, આવું કેમ કરે છે? તો આપણે તરત જ પાડવું પડે કે ના એ શુદ્ધાત્મા જુદો, એ કરતા નથી. ચંદુએ જે કર્યું એ વ્યવસ્થિત ને તાપે છે, ડિસ્ચાર્જ સ્વરૂપે છે. આજનો એનો દોષ નથી, આ પૂર્વનો મારો હિસાબ આવ્યો છે. હવે તને હિસાબ, દીપકનો હિસાબ છે, મારો નથી પાછો. દીપક આપણે આ ફાઇલ છે, સંભાવે નિકાલ કરો. પાંચ આજ્ઞા ગોઠવી અંદર એક વખતે આપણે આવું જુદું પાડવા, એને નિર્દોષ જુઓ, પોતાની જાતને જુદી પાડો, સામાની જાતને જુદી પાડો, સામાના દોષને નિર્દોષ જુઓ. દોષિત દેખાય છે નિર્દોષ જુઓ એને, અને જે દોષિત જોવાય હોય એનું આપણે દીપકને કહ્યું તું કેમ એને આવું કેમ કરે છે માન્યું, એ તારું પ્રતિકોણ કર. અને હે ભગવાન તમે નિર્દોષ છો, આ નિર્દોષ છે, માન્યું એ ખોટું છે, માફી માગું છું, આવી ભૂલો ના કરવાની શક્તિ આપો, નિર્દોષ જોવાની શક્તિ આપો. પાંચ આજ્ઞાથી એક એક પ્રસંગને
ચોખ્ખા કરો એક એક વ્યક્તિઓ સાથેના એક એક પ્રસંગને. એક વ્યક્તિ સાથે 25 પ્રસંગ હોય તો 25 જુદા ચોખ્ખા કરજો, અને જુદી એક એક જાતના પ્રસંગ 25 વ્યક્તિ સાથે થયેલા હોય તો 25 વ્યક્તિને હાજર રાખી શુદ્ધાત્મા જુદો પાડી જુદો આપ ચોખ્ખા કરજો. આ ટેકનિક આપણે કાયમ માટે દરેક વ્યક્તિઓ સાથે ગોઠવવા માંગીએ છીએ, દરેક પ્રસંગમાં ગોઠવવા માંગીએ છીએ. અને જો એવું એક્ઝેક્ટ ગોઠવીશું ને તો જ આપણે આ મોક્ષ માર્ગમાં આગળ વધી શકીશું. એટલે આ સહેલો રસ્તો છે કે ભાઈ આ 5 આજ્ઞા પણ એમાં આવી જાય છે, અકર્તાપણું, ભરેલો માલ, જુદાપણું પોતાનું, બધું જ એમાં સમાઈ જાય છે. હું શુદ્ધાત્મા, સામો શુદ્ધાત્મા, નિમિત્ત નિર્દોષ, બધું સમાઈ જાય છે. અને કોઈને કહેવાનું થાય તો એ કહેવાના કરતાં પહેલાં આપણે પોતાનું ચોખ્ખું કરો. ઘણું બધું ચોખ્ખું કર્યા પછી સહેજા સહેજ થાય ત્યારે હાચું, નહીં તો આપણે બને ત્યાં સુધી નક્કી જ કરવાનું. બધાની ભૂલો બતાડવાની જવાબદારી ડૉક્ટરની છે, દર્દીએ બીજા દર્દીની ભૂલ બતાડવી નહીં, એવું સમજી લેવાનું. ત્યાં સુધી આપણે ચોખ્ખા થયા કરો, પછી સહેજા સહેજ આગળ વધારશે ને આપણે ચોખ્ખા થઈશું ને તેનો પડઘો પડશે પછી. એટલે સરસ 5 આજ્ઞાથી નિર્દોષ જોવાનું સામાયિક આપણે કરીએ, અત્યારે વિધિ પણ કરી લઈશું. બોલો બધા, હે દાદા ભગવાન, હે શ્રી સિમંધર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક જીવનમાં ભેગી થયેલી પ્રત્યેક વ્યક્તિઓ જોડે દરેક પ્રસંગમાં 5 આજ્ઞા ગોઠવીને શુદ્ધાત્મા સ્વરૂપ જોઈને, રિલેટિવ જુદું છે એવું જોઈને, ભરેલો માલ વ્યવસ્થિત ને તાબે છે એવી જાગૃતિ રાખીને, પોતાની જાતમાં જુદું રાખીને, ફાઇલ નંબર 1 જુદા છે હું શુદ્ધાત્મા છું એવી જાગૃતિ ગોઠવીને, સામાને નિર્દોષ જોવાય એવી સામાયિક કરવાની શક્તિઓ આપો.